યા દેવી સર્વભૂતેશનું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ મિત્રો આ વિડિયોમાં શ્રીમદ્ દેવી પુરાણનો અધ્યાય પાંચમો સાંભળશું મિત્રો નવરાત્રિમાં આ કથા સાંભળવાનો મહિમા છે નવરાત્રિના નવ દિવસ દેવીપુરાણ સાંભળવાથી વ્યક્તિ જો ગરીબ હોય તો તે ધનવાન બને છે રોગી હોય તે સ્વસ્થ બને છે પુત્રહીન સ્ત્રી જો દેવીપુરાણનો પાઠ નવરાત્રી દરમિયાન કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે આ પુરાણ એ શક્તિ સંપત્તિ કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે આથી જ નવરાત્રિમાં માની પૂજા આરાધના વ્રત જપ જો કંઈ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણનો પાઠ થોડો સમય કાઢીને જરૂર કરવો જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા તમે તમારા કામકાજ કરતાં કરતાં પણ સાંભળી શકો છો મિત્રો આ કથામાં દેવીના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવેલું છે આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતથી સિદ્ધિ આપે છે એક દિવસ અડધો દિવસ પાંચ દિવસ કે ઘણીક પણ જો મા ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તો આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે માનવીને બધા જ યજ્ઞ તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણના એક જ વાર સાંભળવા માત્રથી મળે છે આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે આથી જ નવરાત્રિના આ નવ દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો દુર્ગાની જય તો સાંભળીએ મહર્ષિ મહર્ષિવેદ વ્યાસકૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય પાંચમો જેમાં રંભ કરંભની કથા સાંભળશું રાજા જન્મેજયે પૂછ્યું પ્રભુ તમે અમોને ભગવતી યોગેશ્વરીના પ્રભાવનું વર્ણન કર્યું હવે મને તેની ચરિત્ર કથા કહેવાની મહેરબાની કરો વ્યાસજી કહે છે પૂર્વકાળની એક વાત પ્રમાણે પૃથ્વી પર મહિષાસુર નામનો એક રાજા થઈ ગયો તેણે એકવાર અત્યંત કઠોર તપ કર્યું અને બ્રહ્માજી પ્રગટ થતા કોઈનાથી તેનું મૃત્યુ ન થાય તેવું વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ વરદાન તો આપ્યું પણ સાથે સાથે કહ્યું કે તારું મોત કોઈ સ્ત્રીના હાથે થશે કોઈ પુરુષ તને નહીં મારી શકે આ દરમિયાન જન્મેજયે વચ્ચે જ પૂછ્યું મને કહો કે મહિષાસુર કોનો પુત્ર હતો અને આ મહાન બળવાન દૈત્ય કેવી રીતે પેદા થયો એટલું જ નહીં તેને વળી મહિષનું રૂપ કેવી રીતે મળ્યું વ્યાસજી કહે છે કે એક સમયે દનુના બે વિખ્યાત પુત્રો હતા નામે રંભ અને કરંભ તેઓ એટલા બધા શક્તિશાળી હતા કે દાનવ શ્રેષ્ઠ કહેવાતા હતા પરંતુ નસીબની બલિહારી મુજબ તેને પોતાને કોઈ સંતાન ન હતું અને તેથી પુત્રકામના માટે કઠોર તપ કરવાનું વિચારીને તપ કરવા લાગ્યા પચનદ નામના પવિત્ર સ્થળે કઠોર તપ શરૂ કર્યું કરંભે જળમાં ડૂબા રહીને ઉગ્ર તપ કર્યું તો રંભે ઉત્તમ દૂધવાળા વડના વૃક્ષ નીચે પંચાગની સાધનામાં લીન થઈ ગયો બીજી તરફ રંભ કરંભના ઉગ્ર તપને જોવા માટે ઇન્દ્ર પોતે પંચનદ આવ્યા તેણે ભૂંડનું સ્વરૂપ ધારણ કરીને જળમાં પ્રવેશ કર્યો પછી જળમાં જ તપ કરતા કરંભના પગ પકડી લીધા ઇન્દ્રના આવા ખોટા કૃત્યથી દુરાચારી કરંભનું મોત થયું પોતાના ભાઈ કરંભનું મોત થયાના સમાચાર રંભને મળ્યા અને એનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને પોતાનું માથું અગ્નિને અર્પણ કરવા તૈયાર થયો અને પછી પોતાના ડાબા હાથ વડે પોતાના વાળ પકડ્યા અને જમણા હાથમાં તલવાર લીધી પોતાનું માથું કાપી નાખવા તૈયાર થયો બરાબર એ જ સમયે અગ્નિદેવ સાક્ષાત પ્રગટ થયા અને રંભને વરદાન માગવા કહ્યું અગ્નિદેવ પ્રગટ થયાનું જાણીને રંભ રાજી થયો તેણે અગ્નિદેવને નમસ્કાર કરતાં કહ્યું મારે ત્રણેય લોક પર વિજય મેળવી શકે તેવા પુત્રની જરૂર છે ત્યારે અગ્નિદેવે તથાસ્તુ કહેતા જણાવ્યું કે બહુ સરસ ભક્ત તારી ઈચ્છા જરૂરથી પાર પડશે જે સુંદર સ્ત્રી પર તું મોહિત થઈ જઈશ એ સ્ત્રીના ગર્ભથી તને એવો પરાક્રમી પુત્ર મળશે હવે સાંભળશું મહિષાસુરની ઉત્પત્તિ વ્યાસજી કહે છે અગ્નિદેવની વાતથી રાજી થયેલો રંભ અગ્નિદેવના ચરણોમાં પડ્યો પછી અગ્નિદેવની રજા લઈને ઘર તરફ જવા નીકળ્યો આમેય રંભ દૈત્યમાં અગાઉથી રાક્ષસ જેવી પશુ વૃત્તિ તો હતી જ તેથી કામ ભાવનાથી એક નજર ભેંસ પર પડી એ સમયે વળી ભેંસ પણ ગર્ભ ધારણ કરવાના સમયમાં હતી રંભ તેનાથી આસક્ત થયો સમય સદાય બળવાન રહ્યો છે અહીં રંભે ભેંસ સાથે પોતાની કામ તૃપ્તિ પૂર્ણ કરી અને રંભના જ વીર્યથી એ ભેંસ ગર્ભવતી બની પરંતુ એ વખતે બીજો પાડો ત્યાં આવી ચડ્યો ભેંસને જોતા જ એની કામ વાસના જાગી એ કામાતુર અવસ્થામાં ભેંસ પર તૂટી પડ્યો આ દરમિયાન રંભ અને પાડા વચ્ચે સંઘર્ષ થતાં પાડાનું એક શિંગડું રંભાના હૈયાને ઈજા પહોંચાડી ગયું અને તેથી રંભ મૃત્યુ પામ્યો તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પોતાના શરીરમાં જેનું વીર્ય પડ્યું હતું એવા સ્વામી રંભના મૃત્યુથી ભેંસ એકદમ ગભરાઈ ગઈ ત્યાંથી ભાગી છૂટી વડના ઝાડ નીચે બેઠેલા યક્ષોના શરણમાં પહોંચી ગઈ તેથી શરણે આવેલી ભેંસની રક્ષા કરવા માટે અને પાડાને પાઠ ભણાવવા માટે યક્ષો તૈયાર થયા યક્ષોએ બાણ વર્ષા શરૂ કરી અને એ દરમિયાન એ બાણ પાડાના શરીરમાં ઘૂસી જતા એ ત્યાં જ મરણ પામ્યો બીજી તરફ રંભ યક્ષોને પ્રિય હોવાથી એના મૃત્યુના સમાચાર જાણતા એના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ચિતા પર મૂકવામાં આવ્યો અને જોત જોતામાં સૂકા લાકડામાંથી ભળ ભળ અગ્નિ પ્રગટ્યો બરાબર તે જ વખતે ત્યાં ભેંસ આવીને સતી થવાનો વિચાર કરીને તે અગ્નિમાં ઘસી ગઈ અને પ્રાણની આહુતિ આપી દીધી બરાબર થોડાક સમય પછી ચિતાની વચ્ચેથી મહાબલી મહિષાસુર નીકળ્યો પુત્ર પર કૃપા કરનારો રંભ પણ બીજો દેહ ધારણ કરીને રક્તબીજના નામે ચિતામાંથી બહાર આવ્યો આમ આ પ્રમાણે રક્તબીજ અને મહિષાસુર બંનેની ઉત્પત્તિ થઈ હેરાજન ચિત્તામાંથી પેદા થયેલો મહિષાસુર દેવતાઓ દેવ અને મનુષ્યોમાં અવધ્ય હતો એટલે કે એનો વધ કરી શકે નહીં સમય વીત્યો અને મહિષાસુર પૃથ્વી પર ચક્રવર્તી રાજા બન્યો તો હતો જ વળી એમાં વરદાન ભળતા વધુ અભિમાની બન્યો પૃથ્વી પછી સ્વર્ગ પર ચડાઈ કરવાનું અને સ્વર્ગને જીતવાનો એણે ઈરાદો કર્યો એ પછી પોતાના એક દૂતને સ્વર્ગના રાજા ઇન્દ્રની પાસે મોકલ્યો તેમાં સંદેશો હતો કે હે ઇન્દ્ર રાજા હવે તમે સ્વર્ગ છોડીને ક્યાંક ચાલ્યા જાઓ અને જો તમારે સ્વર્ગમાં જ રહેવું હોય તો તમે મારા સેવક બનીને રહો મારી આ બે શરતો માન્ય ન હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ મારે તમારી સાથે યુદ્ધ કરવું જ પડશે હવે સાંભળશું ઇન્દ્ર અને દેવોનું મહિષાસુર બિડાલ તામ્ર સાથેનું યુદ્ધ વ્યાસજી કહે છે કે સ્વર્ગમાં આ પ્રમાણેનો સંદેશો આવ્યો ઇન્દ્ર રાજા બે ઘડી વિચારમાં પડી ગયા તેણે તમામ દેવોને ભેગા કરીને સંદેશાની વાત સંભળાવી એ જમાનામાં જ્યારે યુદ્ધો થાય એ પૂર્વે સામેના દુશ્મન રાજાની શક્તિનો કયાસ કાઢવા માટે ખાનગી રાહે તપાસ કરવામાં આવતી તેનો એક અંદાજ બાંધવામાં આવતો અને એ પછી જ યુદ્ધ શરૂ થતું ઇન્દ્ર રાજાનો ખાનગી ગુપ્તચર મહિષાસુરની સેનામાં જઈ આવ્યો એની તાકાત અને આયુધોનો અંદાજ મેળવી એ પાછો ઇન્દ્ર રાજા પાસે આવ્યો સગળી માહિતી આપી ત્યારે ઇન્દ્ર રાજા ખુદ નવાઈમાં પડી ગયા વિચારવા લાગ્યા કે આટલી બધી તાકાત અને આટલા બધા હથિયાર દુશ્મન એવા મહિષાસુર સાથે લડાઈ માટે સ્વર્ગમાં પણ ભારેથી અતિભારે તૈયારી કરવી જોઈએ આમ વિચારી ઇન્દ્ર રાજાએ વેતાઓમાં ઉત્તમ એવા બૃહસ્પતિને બોલાવીને તેની સાથે તેનો ઉકેલ કેવી રીતે કાઢવો તેની ચર્ચા વિચારણા કરી આ સાથે ત્યાં હાજર સૌ દેવોએ કહ્યું ગમે તે થાય આપણે સૌ એ દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કરીને એને મારીશું એ દુર્જય દૈત્ય જીતવો રહે એ આપણા માટે ખતરનાક છે એ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સૌ પોતપોતાના વાહનો સાથે યુદ્ધ માટે નીકળ્યા સાથે એના વિવિધ આયુધો હતા ઇન્દ્ર રાજા

ચિક્સુરનું યુદ્ધભૂમિ પર મૃત્યુ થયું તેના સમાચાર ફરી વળ્યા અને સેનામાં ભાગ દોડ મચી ગઈ સામે છેડે દૈત્યરાજ મહિષાસુર ક્રોધથી અત્યંત રાતો પીળો થયો મારવા મારવા પર ઉતરી આવ્યો અને એણે પોતાના ખાસ એવા બિડાલ નામના અતિપરાક્રમી દૈત્યરાજને પાસે બોલાવી સૂચન કર્યું હે મહાપરાક્રમી મહાબાહુ બિડાલ તું શૂરો છે તારી શૂરવીરતા પર મને ગર્વ છે તું હાલ યુદ્ધભૂમિ પર ઉતરીને ધમંડી મંડી ઇન્દ્રનું અભિમાન રગદોળી નાખ અને યુદ્ધમાં એવી હાર આપ કે એ કાયમ માટે ધૂળ ચાટતો થઈ જાય મહિષાસુરે બિડાલને આદેશ આપ્યો બિડાલ અત્યંત વીર યોદ્ધો હતો યુદ્ધભૂમિમાં એણે પહોંચી જઈને ઇન્દ્રની સામે લડાઈ શરૂ કરી એ યુદ્ધ એટલું બધું ભયાનક હતું કે ઇન્દ્રની ઇન્દ્રિયો હચમચી ગઈ ત્યારે ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને આગેવાન બનાવી યુદ્ધભૂમિમાં મોકલ્યો હવે ઈન્દ્રના સ્થાને જયંત અને બિડાલ વચ્ચે લડાઈ શરૂ થઈ જોકે એક તરફ ઇન્દ્ર અને જયંત પિતા પુત્ર હતા તો બીજી તરફ એકલો બિડાલ હતો અચાનક જયંતે એવા પાંચ ભયાનક બાણ છોડ્યા કે બિડાલ પોતાના રથમાંથી નીચે પડ્યો સેનામાં પાછી નાશ ભાગ મચી પણ બિડાલના સારથીએ રથનો ભાગ સાચવીને બિડાલને યુદ્ધભૂમિમાંથી બહાર ખેંચી લીધો એ બેભાન બન્યાનું જાણતા જ દેવસેનામાં પોતે યુદ્ધ જીત્યા હોવાનો જયઘોષ થયો તેના સમાચાર મહિષાસુરના કાને આવતા જ એ ક્રોધી ઉછળ્યો હવે એણે એવો પાસો ખેલતા વધુ એક પોતાના તામ્ર નામનો શૂરવીર મોકલ્યો જે શત્રુના ઘમંડને ચૂર કરવામાં સમર્થ હતો તામ્રને આદેશ મળતા જ યુદ્ધ ભૂમિ પર આવ્યો અને યુદ્ધ શરૂ કર્યું સમુદ્રના ઉછળતા ભયાનક જેમ એ વર્ષા કરવા લાગ્યો એક તરફ દાનવોનો ગુસ્સો આવ્યો તો બીજી તરફ દેવોને ગુસ્સો આસમાને પહોંચ્યો તેમાં પણ પોતાના રથ પરથી મોટે મોટેથી બૂમો પાડતા મારો મારો એકેય બચવો ન જોઈએ એ સાંભળશું મહિષાસુરથી ઇન્દ્ર અને અન્ય દેવોની હાર વ્યાસજી કહે છે પહેલાં બિડાલ અને પછી તામ્ર દૈત્યના બેભાન થવાથી મહિષાસુરે પગ પછાડ્યા એ પોતે જ પોતાની મોટી ભયંકર ગદા ઉપાડી યુદ્ધભૂમિ પર આવ્યો અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માંડ્યો એ દરમિયાન શંભાસુર નામના અત્યંત ભયાનક અને આખાઈ જગતને ચપટીમાં ખતમ કરવાની શક્તિ ધરાવતી મુનિઓને પણ મોહિત કરી નાખે તેવી માયાનો એક પ્રયોગ કર્યો અને જાણે એક ચમત્કાર થયો હોય તેમ એક સાથે અનેક મહિષાસુર યુદ્ધભૂમિ પર દેખાયા ચારેય કોર જાણે જ મહિષાસુરો અને એ સાથે એ ત્યાં દેવોની સેના પર તૂટી પડ્યા પોતાના હાથમાં જે હથિયારો હતા તે લઈને પ્રહાર કરવા લાગ્યા આમ ચારેય કોરથી પ્રચંડ પહારોથી દેવો હચમચી ઉઠ્યા અને યુદ્ધ ભૂમિ છોડીને ભાગ્યા પરંતુ ત્યારે ભગવાન વિષ્ણુથી દેવોનો પરાજય સહન ન થયો આસુરી માયાનો નાશ કરવા તેણે સુદર્શનને અધર કર્યો છોડ્યો ત્યારે માયાનો ખેલ પૂરો થયો એટલે અત્યંત બળવાન એવા મહિષાસુર પ્રગટ થયા એની સાથે એના સેનાપતિઓ પણ યુદ્ધ માટે નીકળી પડ્યા તેમાં ચક્ષુર ઉગ્રાસ્ય ઉગ્રવીર્ય અસિલોમા તે નેત્ર વાસ્કલ અને અંતક મુખ્ય હતા આ બધા શક્તિશાળી દાનવોની સાથે બીજા સૈનિકો ભળ્યા જાણે દૈત્યનું પલ્લું ભારે થયું અને ત્યાં જ ભગવાન વિષ્ણુ અને શંકર સાથે મહિષાસુર અને એના સાથીઓ યુદ્ધે ચડ્યા યુદ્ધ ખૂબ ચાલ્યું પણ પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ લડાઈનું મેદાન છોડીને પોતપોતાના સ્થાનકે પહોંચ્યા પણ મહિષાસુર તો પાડા પર બેસીને યુદ્ધભૂમિમાં વચ્ચે લડતો રહ્યો એના પાડાની ખરીથી ઘણા દેવો ઘાયલ થયા તો વળી પાડાના ઘૂમતા પૂંછડા વડે પણ કેટલાક દેવોના યુદ્ધભૂમિ પર મૃત્યુ થયા મહિષાસુરનું આવું ભયાનક પરાક્રમ જોઈને ઇન્દ્ર રાજા બે ઘડી સ્તબ્ધ થઈ ગયા એના પગ પાછા પડતા હોય તેવું લાગ્યું અચાનક ઇન્દ્રે પીછે હઠ કરી તેઓ યુદ્ધભૂમિમાંથી ભાગ્યા અને આ અંગેની ખબર અન્યત્ર ફેલાઈ ગઈ તેથી વરુણ કુબેર અને યમરાજા પણ ગભરાઈ ગયા મહિષાસુરે ઇન્દ્રનો ઐરાવ હાથી પોતાના કબજામાં લઈ લીધો આ ઉપરાંત કામઘેનું ગાય ઉચ્ચસ્રવા નામના ઘોડાને પણ પોતાની પાસે લઈ લીધા આમ દેવોની તાકાત ઘટી જાણે એનું નૈતિક બળ તૂટી ગયું મહિષાસુરે યુદ્ધભૂમિમાંથી સ્વર્ગમાં જ્યાં ઇન્દ્રનો મહેલ હતો ત્યાં જઈને જોયું તો એ ખાલી હતો એટલે મહિષાસુરે એ મહેલમાં પગ મૂકીને એને પોતાનો કરી દીધો જ્યાં ઇન્દ્રને બેસવાનું સિંહાસન હતું તેના પર બેસી જઈને અટ્ટહાસ્ય કર્યું એ પછી પૂરા સો વર્ષ યુદ્ધ ચાલ્યું અને મહિષાસુરે ઇન્દ્રનું પદ પોતે ધારણ કરી લીધું સો વર્ષ જેટલો સમય સ્વર્ગથી દૂર રહેતા બધા દેવોનું જાણે નૈતિક બળ સમાપ્ત થઈ ગયું હિંમત ઓસરી ગઈ બધા દેવો વળી પાછા બ્રહ્માજીના શરણમાં એકઠા થયા અને પોતાની પર આવી પડેલી સમસ્યા કહી ત્યારે બ્રહ્માજી બોલ્યા કે દેવો તમારી વાત સોળ આની સાચી છે પણ હું શું કરી શકું મહિષાસુરને તેને મળેલા વરદાનનું અભિમાન છે એ કદીય પુરુષથી મરવાનું નથી તેને મારવા માટે સ્ત્રી જોઈએ સ્ત્રીના હાથે જ તેનું મોત થશે તો ચાલો આપણે સૌ ભગવાન શંકરની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં જઈ અને તેને મળીએ આ દૈત્યનું કંઈક કરીએ અને આપણા હિત માટે કંઈક વિચારીએ આમ બોલીને બધા એકઠા થઈ વૈકુંઠ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા હવે સાંભળશું જગદંબા પ્રાગટ્યા વ્યાસજી કહે આમ પૂર્ણ વિચારણા કરીને બધા દેવો વૈકુંઠ પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુ તેના ભવનમાંથી બહાર આવતા હતા તેણે બધા દેવોને જોતા જ આનંદ અનુભવ્યો સૌને મળ્યા અને સૌનું હાર્દિક સ્વાગત કર્યું ત્યારે ત્યાં સૌ હાજર દેવો બોલી ઉઠ્યા કે પ્રભુ દુરાચારી મહિષાસુરે હવે માજા મૂકી છે તેને વશમાં લેવો અંકુશમાં કરવો હાથ બહારની વાત છે તેનામાં શક્તિ એટલી બધી છે કે વાત પૂછોમાં અને એનાથી અમે ત્રાસી હારીને તમારા શરણમાં આવ્યા છીએ પ્રભુ તેનો કોઈ ઉકેલ લાવો વૈકુંઠમાં આવેલા બધા દેવો હાથ જોડી ભગવાન વિષ્ણુને પોતાની વિતક કથા કહેવા લાગ્યા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાં આવેલા બધા દેવોની વાત ધ્યાનથી સાંભળી પછી કહેવા માંડ્યું કે પૂર્વકાળની વાત છે ભગવાન વિષ્ણુએ પણ મહિષાસુર સાથેના પોતાના યુદ્ધનો પ્રસંગ વર્ણવ્યો મારી સાથેના એક ભયંકર યુદ્ધમાં તે મરાયો નહોતો હવે જ્યારે એ હાથ બહાર ગયો છે ત્યારે આપણા બધા જ દેવના તેજથી કોઈ અત્યંત સુંદર સોહામણી સુયોગ્ય દેવી પ્રગટ થાય તો આ યુદ્ધમાં એને મારવાનું શક્ય બને બાકી એ મરી શકે એમ નથી કેમ કે એને વરદાન મળેલું છે આમ એક તરફ ભગવાન વિષ્ણુના મોટેથી નીકળતા શબ્દો અટક્યા કે બીજી તરફ બ્રહ્માના શરીરમાંથી એક મહાન તેજ પૂંજ પ્રગટ થયો ત્રણેય દેવોના શરીરમાંથી એક મહાન તેજ રાશિ પેદા થઈ એટલું જ નહીં અન્ય ઇન્દ્ર વરુણ કુબેર યમરાજના શરીરમાંથી વિવિધ તેજ પૂંજો નીકળ્યા અને એ તરફ ઢગલો બની ગયા સામે છેડે સૌ દેવો જોઈ રહ્યા હવે શું થાય છે એનો મર્મ જાણવા એ તેજનો ઢગલો સમય જતા એક સુંદર સ્ત્રીના રૂપમાં બદલાઈ ગયો અને એ ભગવતી મહાલક્ષ્મી બન્યા તેનામાં અનેક ગુણો હતા વળી બધા જ દેવોના તે જ પૂંજમાંથી તેનો જન્મ થયેલો હોય દેવી અઢારે અઢાર હાથથી શોભી ઉઠ્યા તેઓ સર્વશ્રેષ્ઠ અને અદ્ભુત સ્ત્રી હતા બધાને વળી નવાઈ લાગી કે એ નફામાં તેના હોઠ લાલ હતા આંખો કાળી હતી મોં સ્વચ્છ હતું અલૌકિક અલંકારોથી તેઓ શોભતા હતા તેઓ મહિષાસુરને મારવા માટે પ્રગટ થયેલા હોય અઢાર હાથ અને વિવિધ આયુધો હતા છતાં જરૂર પડે તેના અનેક હાથ થઈ શકે તેમ હતા ભગવાન શંકરના મુખ જેવું તેજ એના મુખ પર હતું યમરાજાના તેજથી વળી જગદંબાના કેશ અત્યંત લાંબા હતા વાળ મેઘ જેવા કાળા અને મનોહર હતા અગ્નિના તેજથી દેવીના ત્રણ નેત્ર ચમક્યા કૃષ્ણ રક્ત અને શ્વેત તેની ભવરો સંધ્યાના તેજથી પેદા થઈ આમ આ રીતે પ્રગટ થયેલા દેવી અદ્ભુત હતા તેના મુખ પર દેવો ભણી હાસ્ય હતું ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રમાંથી બીજું એક હજાર આરાવાળું ચક્ર પેદા કરીને દેવીને આપ્યું જે રાક્ષસોના માથા કાપવા એકદમ સક્ષમ હતું ભગવાન શંકરે વળી એક ત્રિશુળ બનાવીને આપ્યું વરુણે ઉત્તમ ધ્વનિ પ્રકાશ વાળો શંખ આપ્યો અગ્નિદેવે શત ધ્વનિ નામનું શસ્ત્ર આપ્યું વાયુદેવે બાણ આપ્યા અને કુબેરે મધ ભરેલું પાત્ર આપ્યું વરુણે વળી પ્રસન્નતાપૂર્વક એક પાશ આપ્યો આમ શોભતા દેવીએ દેવો ભણી મંદ મંદ હાસ્ય વેરતા કહ્યું કે દેવો હવે તમારે એ મૂર્ખ બેવકૂફ મહિષાસુરથી ગભરાવાની કોઈ જરૂર નથી હું જ અજ્ઞાની અને અભિમાનમાં છકેલા એ દૈત્ય પાસે જાઉં છું મારી સાથેના સંગ્રામમાં એનું ચોક્કસ પતન થશે હું તેને મારીને જ રહીશ આટલું કહ્યા પછી પ્રગટ થયેલા એ જગદંબાએ અતિ ભયાનક અટ્ટહાસ્ય કર્યું તેનો અવાજ એવો પ્રચંડ હતો કે રાક્ષસો ઉઠ્યા સામે છેડે આ અવાજ મહિષાસુરના કાન સુધી આવ્યો અને એ પણ ક્રોધથી સમસમી ઉઠ્યા એણે પૂછપરછ અર્થે પોતાના દૂતોને તત્કાળ તેડાવ્યા દૂતોએ જ્યાં દેવી હતા ત્યાં આવીને દેવીને જોયા પછી પોતાના માલિક એવા મહિષાસુર પાસે પાછા આવીને વાત કરી કે હે દાનવેશ્વર અર્થહાસ્ય કરનારી એક દેવી હતી એની તો અમે શી વાત કરીએ આવી અદ્ભુત રસવાળી સુંદર સ્ત્રી અમોએ ક્યાંય અને ક્યારેય જોઈ નથી એ સુંદર છતાં વળી ભયંકર પણ છે ત્યારે મહિષાસુરે મોં પણ બધુર સ્વીત લાવી પોતાના દૂતોને કહ્યું કે તમે સેના લઈને જાઓ અને એ સુંદરીને સુરક્ષિત રીતે અહીં લઈ આવો મારે તેને મારી પટરાણી બનાવી છે વાંકી ભ્રમરવાળી પટરાણી મને ખૂબ ગમશે ત્યાર પછી મહિષાસુરનો દૂત ભગવતી જગદંબાની પાસે ગયો અને કહેવા લાગ્યો કે દેવીજી મારા સ્વામીએ આખા જગત પર વિજય મેળવ્યો છે તેઓ મહિષાસુર નામ ધરાવે છે મનને મુગ્ધ કરનારું રૂપ જોઈને તેઓ તમને મળવા માગે છે તમને યોગ્ય લાગે તો અમારા સ્વામી પાસે ચાલો હવે સાંભળશું મહિષાસુરના દૂત સાથે દેવીનો વાર્તાલાપ વ્યાસજી કહે મહિષાસુરના દૂતની આ મુજબની વાત સાંભળીને દેવી ગંભીર વાણીમાં કહેવા લાગ્યા હે દૂત તમારે એ જાણવું જોઈએ કે હું દેવતાઓની માતા છું અને નામ મારું મહાલક્ષ્મી છે બધા જ દૈવ્યોનો વધ કરવા હું આજે પ્રગટ થઈ છું મહિષાસુરનો વધ કરવા બધા દેવોએ મને પ્રાર્થના કરી છે તે દાનવના કારણે આ બધા દેવો દુઃખી દુઃખી છે અત્યારે દેવોને યજ્ઞ ભાગ પણ મળતો નથી તે માટે હું આજે અહીં આવી છું હું મહિષાસુરને મારવાનો પ્રયાસ કરી રહી છું મારી પાસે અપાર શક્તિઓ છે તેથી તે પાપીને જઈને કહેજો કે મારા બાણોની અણી ઝીલવા તૈયાર રહે એ પહેલાં એ જો પાતાળમાં ચાલ્યો જશે તો એનું કલ્યાણ થશે જો એને યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો આવી જાઓ હું એ સૌને યમ સદન પહોંચાડવા તૈયાર છું આટલી વાત પછી મહિષાસુરનો દૂત વળી પાછો મહિષાસુરની પાસે આવ્યો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો હે રાજન સિંહની પીઠ પર બેઠેલી તે સ્ત્રી સુંદર નહીં અતિ સુંદર છે એના અંગે અંગ સુંદર છે પણ એ તો તમને યમસદને મોકલવાની કાળનો કોળિયો બનાવવા માટે થનગની રહી છે જો બચવું હોય તો ક્યાંક ચાલ્યા જાય નહીં તો મોત નક્કી છે એવું તે કહે છે રાજન એ દેવી વળી અભિમાનમાં છતી ગઈ હોય તેવું પણ લાગે છે પોતાના પાછા આવેલા દૂતના મોઢેથી આવી વાત સાંભળતા જ મહિષાસુર ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેણે પગ પછાડ્યા પણ કોઈ ખોટો ઉતાવળ્યો નિર્ણય લેવાને બદલે શાંત ચિત્તે વિચાર કરી ઉઠ્યો એ પછી એણે આ બાબતે પોતાના દરબારના વૃદ્ધ અને અનુભવી મંત્રીઓની સાથે ચર્ચા વિચારણા અને સલાહ સૂચન લેવાનું નક્કી કર્યું ચર્ચાઓ ખૂબ ચાલી પછી એના અંતે મહિષાસુરે જાતે જવાને બદલે પોતાના તામ્ર નામના મહાન યોદ્ધાને બોલાવ્યો અને એને પોરસ ચડાવતા મહિષાસુર કહેવા લાગ્યો હે મહાભાગ તામ્ર તમારા કૌશલ અંગે મને શંકા નથી મને પાકો ભરોસો છે કે તમે જીતીને જ આવશો એવા પાક્કા વિચાર સાથે જાઓ અને એ ધમંડી સ્ત્રીનો ધમંડ ભાંગીને તેને અહીં લઈ આવો કોઈ પણ ભોગે મહાભાગ હું તમારો જ વિજય નિહાળું છું મહિષાસુરની આ વાત સાંભળીને તામ્રે તેને પ્રણામ કર્યા અને પોતાની સેના સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો યુદ્ધ ભૂમિમાં એ આવ્યો ત્યારે દેવી ભગવતી જાણે તામ્રની પ્રતીક્ષા કરતી હોય તેમ સિંહની સવારી પર હતા અને તેની આભા જોઈને તામ્ર જાણે અંજાઈ તો ગયો છતાંય પાસે આવીને એણે પોતાના સ્વામીના ભારોભાર વખાણ કરતાં કહ્યું હે દેવી મારા સ્વામી મહિષાસુર આપના રૂપ અને ગુણ પર વારી ગયા છે આપના રૂપ અને ગુણ પર વારી ગયા છે આપણા જાત જાતના વખાણ સાંભળીને એ તમોને પોતાની સાથે લગ્ન કરીને પટ્ટરાણી બનાવવા માંગે છે મારા સ્વામી મહિષાસુરના મનોરથ આપ પૂરા કરો આપને કોઈ વાતનું દુઃખ કે ઓછપ નહીં આવે હવે સાંભળશું વાશ્કલ અને દુર્મુખનો અંત વ્યાસજી કહે છે કે મહિષાસુરના યોદ્ધા એવા તામ્રની વાત સાંભળતા જ દેવી ભગવતી મનોમન હસી ગયા છતાંય કહે હે તામ્ર તારો મૂર્ખ સ્વામી રાજા મોતને ગળે વળગાડવા ઉતાવળો થયો છે તે અજ્ઞાની કામદેવના બાણથી ઘાયલ થયો છે વળી જેની જનેતા ભેંસ હોય તેની અક્કલ પણ ભેંસ જેવી હોય એ પશુને મારા પતિ બનાવવું મૂર્ખ એના મનમાં એ સમજે છે શું ત્યાં તો જગદંબા ભગવતીએ એક ઘોર ગર્જના કરી અને તામ્ર ફફડી ગયો ભયનો માર્યો ધ્રુજારી અનુભવતો યુદ્ધભૂમિ પરથી ભાગીને મહિષાસુરની પાસે આવ્યો યોદ્ધો તામ્ર ખાલી હાથે પાછો આવેલો જાણીને મહિષાસુરની બુદ્ધિ જાણે કે શૂન્ય થઈ ગઈ ફરી પાછા તેણે પોતાના અનુભવી અને ચતુર મંત્રીઓને બોલાવ્યા સલાહ સૂચનો લેવા માંડ્યા ભાવિમાં કયા પગલાં લેવા એ પણ વળી પૂછવા લાગ્યો ત્યારે વાસ્કલ અને દુર્મુખ નામના બે મહાયોદ્ધાઓ આગળ આવ્યા તેઓ વળી મહિષાસુરના મંત્રી પણ હતા તેઓએ આગળ આવીને મહિષાસુરને વંદન કરીને એ સ્ત્રીને પકડીને હાજર કરવાનું વચન આપ્યું મહિષાસુરે રાજી થઈને તેને જવા માટેનો આદેશ કર્યો તામ્રના તો બુરા હાલ થયા હતા હવે આ બેનો વારો હતો તેઓ પોતાની સેનાની સાથે નીકળ્યા અભિમાનમાં ચકેલા મદ બનેલા બે જણા યુદ્ધભૂમિ પર પહોંચ્યા ત્યારે મહાદેવી જાણે તેની પ્રતીક્ષા કરતા સિંહ પર સવાર હતા તેણે ત્યાં જઈને પોતાના સ્વામી મહિષાસુરના ભરપેટ વખાણ કરતાં કહેવા માંડ્યો દેવી તમો અમારા સ્વામી મહિષાસુરને જાણતા નથી તેઓ કેવા બળવાન છે એ તેણે દેવોને હરાવ્યા છે અને સ્વર્ગમાંથી ઇન્દ્રને તગેડી મૂક્યો છે યુદ્ધભૂમિમાં તેની સાથે કોઈ ટકી શકે તેમ નથી અને આથી જ અમે કહીએ છીએ કે તમો અમારા સ્વામી મહિષાસુરને તમારા પતિ તરીકે પસંદ કરી લો સ્વીકારી લો તમારો ચારેય કોર એના લીધે જય જયકાર થશે ભગવતી દેવીએ વાસ્કલ અને દુર્મુખના મોઢેથી નીકળેલી આ વાતો સાંભળતા કહ્યું એ મૂર્ખાઓ તમારા સ્વામીની આવી ખરી ખોટી વાતોની મારી પર કોઈ અસર થવાની નથી અને હા મને હરાવ્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગ પર એને જરા જેટલું સ્થાન મળવાનું નથી ન સ્વર્ગમાં કે ન અન્ય કોઈ સ્થળે તેણે મારી સાથે યુદ્ધ કરવું જ પડશે ભગવતી દેવીએ આવા કઠોર કડવા વેણ સંભળાવતા મહિષાસુરના બંને દૈત્યો વાસ્કલ અને દુર્મુખનો ક્રોધ ઉકળી ઉઠ્યો એ તો તરત જ યુદ્ધ કરવા પર ઉતરી આવ્યા પોતાની સાથે લાવેલા બાણોમાંથી ભગવતી દેવી પર બાણોની વર્ષા કરવા લાગ્યા જોત જોતામાં દેવી ભગવતી અને મહિષાસુરના બે યોદ્ધાઓ વચ્ચે ભયંકર યુદ્ધ મંડાયું ત્યારે ભગવતી દેવી પાસેના અનેક હથિયારોમાં એક અર્ધચંદ્ર નામનું બાણ હતું તેણે ઉઠાવ્યું અને વાશકળ ભણી છોડ્યો જે વાશકળ દેવી પર બાણોની વર્ષા કરતો હતો તે ગભરાયા વિના પાસે હતી એ ગદા ઉઠાવી અને દેવી પર તૂટી પડ્યો આથી દેવી ભગવતીને ભયંકર ગુસ્સો આવ્યો એક રાતી આંખે એની સામે જોયું અને બીજી જ ક્ષણે ભગવતીએ પોતાના હાથમાં રહેલું ત્રિશુળ વાસ્કલની છાતીમાં ભોંકી દીધું દેવીના પ્રચંડ પ્રહારથી વાસ્કલ ત્યાં જ ઢળી પડ્યો તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા યુદ્ધભૂમિ પર મહિષાસુરનો એક વીર યોદ્ધો દેવીના હાથે મરાયો એ પછી પોતાના સાથી યોદ્ધાનો અંત આવતા હવે દેવીની સામે મહિષાસુરનો બીજો યોદ્ધો દુરમુખ આવીને ઊભો અને તરત જ એ લડવા માંડ્યો વળી પાછું દેવીનું દુર્મુખ સાથે ભયંકર યુદ્ધ મંડાણું આ વખતે પણ મહિષાસુરના યોદ્ધા દુર્મુખે દેવીને હરાવવાનો પ્રયાસ તો ખૂબ જ કર્યો પણ એમ કાંઈ એને વળી શાનો વિજય મળે દેવીના હાથમાં ઘૂમતી તલવારના એક તીક્ષ્ણ પ્રહારથી દુર્મુખના મુકટ સાથેનું માથું કપાઈને યુદ્ધભૂમિમાં ધૂળ ભેગું થઈ ગયું હવે સાંભળશું યુષુરાક્ષ તામ્રાક્ષ અને અસિલોમાં વિડાલાક્ષનો વધ વ્યાસી કહે છે પહેલાં તામ્ર પછી વાશ્કલ અને દુર્મુખના વધના સમાચાર જેવા દાનવરાજ મહિષાસુરને મળ્યા કે એ તો બે ભાન જેવો બની ગયો થોડી વાર પછી ભાનમાં આવ્યો અને ત્યારે એ પોતાના દરબારીઓને વળી પૂછવા લાગ્યો કે અરે આ શું થઈ ગયું એક સ્ત્રી સામે આ શું બની રહ્યું છે મારા દુર્મુખ અને વાશકલ તો અત્યંત બહાદુર હતા તમો આમ હાર્યા કેવી રીતે મને તો ભારે નવાઈ લાગી રહી છે મહિષાસુર નવાઈમાં પડી ગયો વ્યાસજી આગળ કહે છે કે રાજન આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાણી હતી ત્યારે મહિષાસુરનો વધુ એક મહાબળવાન યોદ્ધો ચીક્ષુ રાખ્યો બોલી ઉઠ્યો મહારાજ એક સ્ત્રીને મારવી તેમાં કોઈ જાતની ચિંતા શું કરવી તમો કઈ વાતે વિચારશો જ નહીં હું એ સ્ત્રીને ચપટીમાં ચોળી નાખીશ ચીક્ષુ રાખ્યોની વાતથી મહિષાસુર ખુશ થયો અને તેને તત્કાળ યુદ્ધભૂમિ પર જવાનો આદેશ આપ્યો સાથે જણાવ્યું કે એના વધના સમાચાર મને ઝડપથી પાઠવો હા મહારાજ ચીક્ષુ રાખે કહ્યું અને એ પછી સૈનિકોને લઈ રથમાં બેસીને યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યો આ વખતે વળી એણે તામ્રને પોતાનો ખાસ અંગરક્ષક બનાવ્યો હતો યુદ્ધ ભૂમિમાં દેવી ભગવતી હાજર હતા તેને જોતા જ ચીક્ષુ રાખે બાણો વરસાવા શરૂ કર્યા તેના અન્ય સૈનિકોએ યુદ્ધનો આરંભ કરી દીધો દેવી ભગવતી સાવધાન હતા તેણે ચીક્ષો રાખેલા તમામ બાળોને વચ્ચેથી જ નિષ્ફળ બનાવી દીધા લડાઈ બરાબરની જામી હતી ધૂળના ગોટેકોટા અને હા કોટા પડકારા આ દરમિયાન તામ્રાક્ષે પોતાની પાસે લોખંડનું મજબૂત એવું મુશળ હતું એ લઈને માતાજી જે સિંહ પર સવાર હતા એ સિંહના માથે ફટકારી દીધું માતાજીની નજર ગઈ તેઓ ક્રોધથી ખળભળી ઉઠ્યા અને તેણે પોતાના હાથમાંની એકદમ તીક્ષ્ણ અને ચળકતી તલવાર તામ્રાક્ષના ગળે મારી એનું માથું ધડામ કરતું નીચે પડી ગયું એક દૈત્યનો અંત માતાજીના હાથે આવી ગયો લોહીની નદીઓ વહેવા લાગી પોતાના ઉચ્ચ કક્ષાના યોદ્ધા તામ્રાક્ષનું મોત થયાના સમાચારથી ચિક્ષુ ખળ ભળી ઉઠ્યો હાથમાં ખુલ્લી તલવાર રાખીને માતાજીને મારવા તેણે યુદ્ધભૂમિમાં ભૂમિમાં દોટ મૂકી બીજી તરફ યુદ્ધ ભૂમિ પર દેવી ભગવતી સાવધ હતા ખુલ્લી તલવાર સાથે પોતાની તરફ દોડતા આવતું એમાં તલવાર હાથ અને આખરના ચીક્ષુ રાખનું માથું કપાઈ જતા ધડામ કરીને યુદ્ધભૂમિ પર તેનો અંત આવી ગયો પહેલા તામ્રાક્ષ નામના દૈત્યનો પછી ચીક્ષુ રાખની જીવનલીલા શંકાઈ ગઈ એ સાથે જ યુદ્ધભૂમિ પર ભાગ દોડ મચી ગઈ દેવી ભગવતીના હાથે દૈત્યનો અંત આવી જવાની ખુશીમાં યુદ્ધભૂમિની એક તરફ ઊભેલા દેવો માતાજીનો ઘડી ઘડી જઈ ઘોષ કરતા હતા વ્યાસજી આગળ કહે છે કે મહિષાસુરને એમ હતું કે ચીક્ષુ રાખ્ય જરૂરથી એ દેવીનો વધ કરી નાખશે પણ આ તો સમાચાર સાવ અવળા આવ્યા પોતાનો વધુ એક યોદ્ધો ચીક્ષુ રાખ અને તેનો અંગરક્ષક તામ રાક્ષ પણ યુદ્ધભૂમિમાં મરાયો મહિષાસુરને પાછી નવાઈ લાગી મનો મન વિચારવા લાગ્યો કે આટલી બધી શક્તિ સાચે જ શક્તિ હતી તો પછી એની કલ્પનાશી ત્યાં તો વળી પાછા બે યોદ્ધાઓ નામે અસિલોમાં અને વીડા લાગ્યને કવચ ધારણ કરાવીને તમામ પ્રકારના આયુધો આપીને માતાજીની સામે રણભૂમિમાં મોકલ્યા આ વખતે પાછા માતાજી તો તૈયાર હતા યુદ્ધભૂમિ પર દૈત્યોનો સંહાર કરવાની તેની જાણે પ્રતિજ્ઞા ન હોય સૌ પ્રથમ માતાજી સામે વિડા લાક્ષ આવ્યો અને એણે સાત બાણ માતાજીની સામે છોડ્યા સાવધાન માતાજીએ વિડા લાક્ષના બધાએ બાણ નિષ્ફળ બનાવ્યા અને તેણે તીક્ષ્ણ એવા ત્રણ બાણ એવા ચલાવ્યા એથી એ બેભાન થઈને પડી ગયો અને એનું ત્યાં જ મરણ થઈ ગયું એ પછી અસીલોમાં પોતાના ધનુષ બાણ લઈને દેવી મા પાસે આવીને ઊભો અને બાણોની વર્ષા કરવા લાગ્યો પણ એ ઘાયલ થઈ ગયો એનું આખું શરીર એક એક બાણથી જાણે વિંધાઈ ગયું લોહી વહેવા લાગ્યું તોય એવી દશામાં એ એક હાથે ગદા લઈને માતાજીને મારવા માટે દોડ્યો પણ માતાજીએ પોતાની તલવારનો એક ચમત્કાર કર્યો અને એનું માથું વઠાઈ ગયું આમાં મહિષાસુરના વધુ બે યોદ્ધા માતાજીના હાથે યુદ્ધભૂમિ પર વધેરાઈ ગયા ત્યારે બાકી બચેલા અને ઘાયલ થયેલા દૈત્યો મહિષાસુરની પાસે પહોંચ્યા યુદ્ધ ભૂમિ પર પોતાની દેવી માતાએ કરેલી દશાનું વર્ણન કર્યું સાથે તેઓ કહેવા લાગ્યા કે મહારાજ આપણા અસિલોમાં અને વિડાલાક્ષ મરાઈ ગયા છે હવે અમારા રક્ષણની જવાબદારી તમારી છે યુદ્ધ ભૂમિમાંથી દેવી ભગવતીના આયુધોથી ઘાયલ થઈને પાછા આવેલા દૈત્યને જોતાં જ મહિષાસુર વળી પાછો હચમચી ઉઠ્યો હવે સાંભળશું દૈત્યોની દશા જોતાં જ મહિષાસુરના ક્રોધનો એક તરફ એક ધારા પોતાના યોદ્ધાઓ માર્યા જતા હતા અને ત્યાં મહિષાસુર કંઈક બીજું જ વિચારવા લાગ્યો પોતાનો દેખાવ અને પાડાના રૂપમાં દેખાતો પોતે વિચિત્ર મોઢું માથે શિંગડા અને તેથી આવું જોતાં જ દેવી નફરત કરશે ક્યાંક ઉદાસ થઈ જશે અને હા સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે સુંદર દેખાવ આકર્ષક રૂપ ચતુરતા જોઈએ અને એવું હોય તો સ્ત્રી તરત જ આકર્ષાઈ જાય એના હૈયામાં પ્રેમ જાગે આમેય પોતે માયાવિતો હતો અને એણે પોતાનું આખું રૂપ ધર મૂળ બદલી નાખ્યું મહિષાસુર મહાબલીએ પોતાને એક સુંદર પુરુષમાં ફેરવી નાખ્યો હાથમાં સુંદર શસ્ત્રો ધારણ કર્યા એટલું જ નહીં શરીર પર પણ સુંદર વસ્ત્રો ધારણ કર્યા અગાઉ તે પાડા જેવો વિચિત્ર લાગતો હતો હવે નવા રૂપમાં તે કામદેવના જેવો લાગતો હતો એ પછી હાથમાં ધનુષ બાણ ધારણ કરીને રથમાં બેસી અભિમાનથી ચકી જઈ થોડી જ વારમાં પોતે યુદ્ધભૂમિ પર આવી ગયો બરાબર ભગવતી દેવીના સામે આવીને તે ઊભો મહિષાસુર પોતાની સામે આવેલો જોઈને દેવી માતાએ શંખનાદ કર્યો એ શંખ ધ્વનિ સાંભળતા જ હસતા હસતા મહિષાસુર બોલી ઉઠ્યો કે દેવી આ આખું જગત પરિવર્તનશીલ છે સ્ત્રી અથવા પુરુષ જેઓ આ જગતમાં રહે છે તે બધાના મનમાં ગમે તે રીતે સુખ ભોગવાની ઈચ્છા રહેલી હોય છે મનુષ્યોને સંયોગમાં સુખ મળે વિયોગમાં ક્યાંય સુખ નથી સંયોગના ઘણા પ્રકાર છે જે તમે જાણતા જ હશો પણ હું મારી રૂચિ પ્રમાણે શરીર રૂપ બદલી શકું હે દેવી ઇન્દ્ર જેવો ઇન્દ્ર મારી સાથેના યુદ્ધમાં હારી ચૂક્યો છે અને હાલમાં મારા મહેલમાં જેટલા દિવ્ય રત્નો છે એટલાનો તમે ઉપયોગ કરી શકો છો હવે તમે મારી પઠરાણી બનવાનો મારો પ્રસ્તાવ મનમાં ધરીને તૈયાર થઈ જાઓ આજે એક વીર યોદ્ધા મહાબલી હોવા છતાંય એક સેવક તરીકે તમારી સામે ઊભો છે મારી સામે જોવાની કૃપા કરો એક નજર કરો તમારી આજ્ઞાથી હું દેવો સાથે ઝેર છોડી દઈશ તમને સુખ મળે એ માટે સતત ખ્યાલ રાખીશ તમે જે ઈચ્છશો એ થશે મધુર વચન બોલનારા સુંદર સ્ત્રી કામદેવના બાણોએ મને ઘાયલ કર્યો છે કાળી ભ્રમરોથી શોભનારી અને પાતાળ પેટાવાળી હું તમારો ગુલામ છું હેભામીની એકવાર તો નજર મારી સામે કરો ત્યારે જાણે ભગવતી દેવી મહિષાસુરના એક એક વાક્યની સામે જાણે એક વજનદાર હથોડો માર્યો હોય તેવી રીતે જવાબ આપતા મહિષાસુરને કહ્યું હે મહામૂર્ખ સ્ત્રીને ભોગવવા માટે તું શા માટે આટલો બધો ઉતાવળો થયો છે મહામૂર્ખ તને ખબર ન હોય તો હું તને જણાવી દઉં કે સ્ત્રી સાંકળ સમાન છે એનાથી જે એકવાર બંધાય પછી તે લાખ ધમ પછાડા કરે તોય છૂટી શકતો નથી જો તારે સુખી થવું હોય તો સ્ત્રી સંઘની વાત છોડ જગદંબાની સાચી વાત કામાંત મહિષાસુરમાં ઉતરી નહીં એ તો એનો બકવાસ લવારો કરતો રહ્યો ફરીવાર તેણે કહ્યું હે પ્રસન્ન મુખવાણી તારા પર મને પ્રહાર કરતા અત્યંત બીક લાગે છે કેમ કે તમે સ્ત્રી છો ત્યાં તો જગદંબાએ કહ્યું કે મૂર્ખ તારો લવારો હું ખૂબ સાંભળી ચૂકી છું હવે ચૂપચાપ દેવોની સાથેની દુશ્મનાવટ છોડીને પાતાળમાં ચાલ્યો જા એમાં જ તારી ભલાઈ છે જો આ માર્ગ મંજૂર ન હોય તો મારી સાથે યુદ્ધ કર અને તારા અસુરોનો ખાત્મો કર્યા પછી જ મને ચેન પડશે અને પછી જ હું અહીંથી નીકળીશ દાનવરાજ તોય લખી લે કે જ્યારે ધરતી પર સંતો દુઃખી થાય છે ત્યારે મારે અવતાર ધારણ કરીને આવવું પડે છે ભગવતી જગદંબાએ આ પ્રમાણે કહ્યું અને બંને વચ્ચે યુદ્ધનો નિર્ધાર થતા યુદ્ધનો આરંભ થયો એક તરફ ભગવતી દેવી તો બીજી તરફ મહાબલી મહિષાસુર ત્યાં તો દૂરધર આવી પહોંચ્યો તેણે દેવી પર તીક્ષ્ણ ઝેરી બાણ છોડ્યા દેવીએ પણ એની પર વળતા પ્રહારના ભાગરૂપે ચળકતા બાણના ઉપયોગથી દૂરધરને વિંધી નાખ્યો એ પછી તેનો મિત્ર યોદ્ધો ત્યાં આવી પહોંચ્યો તીરો છોડીને યુદ્ધ કરવા લાગ્યો તેણે સાત તીર છોડ્યા પણ એના હાલ પણ બુરા થયા ત્રિનેત્ર પણ હણાયો એ પછી વધુ એક દૈત્ય અંધકને પાનો ચડ્યો અને માતાજીની સામે આવ્યો તેણે માતાજીના સિંહના માથા પર લોખંડની ગદા વડે પ્રહાર કોપાઈ માન સિંહે એને પોતાના નખ વડે ફાડી ખાધો આમ પોતાનો એક એક યોદ્ધો મરાતો ગયો એમ તેમ મહિષાસુર નવાઈમાં મુકાતો ગયો હવે તેણે ખુદે જ માતાજીની સામે જંગે ચડવાનું નક્કી કર્યું અને પોતાના આયુધો સાથે આવ્યા માતાજીના સિંહના માથા પર એક ભયાનક શક્તિશાળી ગદા ફટકારી સિંહ ઉશ્કેરાયો પોતાના નખ વડે મહિષાસુરને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિષાસુરે પોતાની માયાવી શક્તિનો ઉપયોગ કરીને પોતે પુરુષમાંથી સિંહ બની ગયો માતાજીના સિંહને ચીરવા ગયો ત્યાં જ મહિષાસુરના માયાવી કપટની જાણ થતાં જ દેવી ભગવતી ગુસ્સે થયા તેણે સિંહ બનેલા મહિષાસુર પર બાણોની વર્ષા કરતાં એણે પાછું પોતાનું રૂપ બદલ્યું મદમસ્ત અલ્લડ હાથી બની ગયો એ પછી પાછું માનવી બનીને એક પર્વતનું શિખર ઉઠાડી માતા પર ફેંક્યું અને માતાજીનો સિંહ ઉછળ્યો ફરી પાછો હાથી થયેલો મહિષાસુરના માથા પર બેસીને માથું ચીરવા લાગ્યો એટલે વળી પાછું મહિષાસુરે પોતાનું રૂપ બદલીને એ શરભ બન્યો અને ગુસ્સામાં માતાજીના સિંહને મારવાનો પ્રયાસ કરવા માંડ્યો એટલે દેવીએ તરત તલવાર ઉઠાવી અને મહિષાસુરના માથા પર ઘા કર્યો એ પાછો પાડો બની ગયો અને શિંગડા વડે માતાજીને મારવાનો પ્રયાસ કરવા લાગ્યો વ્યાસજી આગળ કહે છે કે ભગવતી દેવી આથી એકદમ અકળાઈ ગયા અને પોતાના હથિયાર ત્રિશુળ સાથે મહિષાસુર પર ટાટક્યા અને ત્રિક્ષણો ત્રિશુળ મહિષાસુરને મારી દેતા એક ઘડી તેને તમર આવી જતાં એ નીચે પડી ગયો પણ પછીની ક્ષણોમાં જ એ પાછો ઊભો થયો અને લડવા માટે સામે આવી ગયો આ વખતે તેણે પોતાના પગનો ઉપયોગ કર્યો લાત મારવા માટે પણ જગદંબાએ આ વખતે બરાબર ફાયદો ઉઠાવીને પોતાનું હજાર આરાવાળું તીક્ષ્ણ ચક્ર હાથની આંગળી પર ફેરવ્યો અને તેણે મહિષાસુર ભણી ફેંકતા ધડામ કરતું એનું માથું શરીર પરથી કપાઈને નીચે પડ્યું અને મહિષાસુર નામના પ્રચંડ અસુરનો અંત આવી ગયો પોતાના સ્વામીનો યુદ્ધભૂમિ પર અંત આવેલો જાણી દૈત્ય સેનામાં ખળભળાટ મચી ગયો બાકી રહેલા દૈત્યો ઝડપથી રસ્તો પકડવા લાગ્યા એ સમજી બેઠા કે જીવતા રહ્યા અને દેવીના હાથે ઝડપાઈ ગયા તો મોત આવી ગયું જાણવું જગદંબાના હાથે મહિષાસુર વધના સમાચાર દેવોને મળતા જ તેઓ અત્યંત રાજી રાજી થઈને માતાજીનો જય ઘોષ કરવા લાગ્યા સાથે સાથે હાથ જોડીને કહેવા લાગ્યા હે દેવી આપ અમોને આપની ભક્તિ આપો કે જેથી અમારા ચિત્તમાં સદાય આપની યાદ રહે તેમાં સતત અને સતત આપનું સ્મરણ અમે કરતા રહીએ માતા આપ લોકોના હજારો અપરાધોને મન પર લેતા નથી છતાં આ માનવી તમારી ભક્તિ પૂજા અર્ચના કેમ કરતા નથી હે માતા આ જીવ તમારી ઉપાસના છોડી દેતા અન્ય કોનાથી એનું કલ્યાણ પામશે કોણ વળી તેને સદગતિ આપશે આપ એકમાત્ર અમારા સુખ દુઃખનું શરણ છો આપની ચરણ સિવાય અન્યત્ર અમારું ક્યાંય શરણ નથી માતે અમોને તમારા શરણમાં લો આથી જગદંબા ઘણા રાજી થયા તેઓ બોલ્યા હે દેવો જ્યારે તમે સંકટમાં આવી જાઓ ત્યારે મને યાદ કરજો હું આવીને તમારું સંકટ જરૂરથી દૂર કરીશ આમ કહી તેઓ અંતર ધ્યાન થઈ ગયા હવે સાંભળશું બ્રહ્માજીનું શુભ અને શુભને વરદાન વ્યાસજી કહે છે હે રાજન હવે દેવીનું ઉત્તમ કક્ષાનું બીજું ચરિત્ર તમને કહું છું તે સાંભળો આ કથા સૌ પ્રાણીઓ માટે સુખદાયી અને તમામ પાપોને નાશ કરનારી છે એમાં શુંભ અને નિશુંભ નામના બે બળવાન રાક્ષસ ભાઈઓ હતા તેના બળની શી વાત કરવી રાક્ષસ અને અત્યંત અભિમાની બની ગયા હતા ભગવતી જગદંબા સાથે તેનું ભયાનક યુદ્ધ થયું અને યુદ્ધ ભૂમિમાં તેઓ મરણ પામ્યા એટલું જ નહીં મહાદેવી જગદંબાની સામેની લડાઈમાં શુંભ શુંભ ઉપરાંત ચંડ મૂડ અને ભયાનક રક્તબીજ અને ધુમ્રલોચન જેવા ભયાનક રાક્ષસોનો પણ અંત આવ્યો રાજા જન્મે જઈએ આ બંને અસુરો વિશે પૂછપરછ કરી દેવીના હાથે તેઓ કેવી રીતે મરાયા વગેરેની વાત કહેવાનું જણાવવામાં આવતા વ્યાસી કહે છે હે રાજન જૂના કાળમાં એકવાર પાતાળમાં રહેતા બે દેત્યો શુંભ અને નિશુંભ પૃથ્વી પર આવ્યા બંને સગા ભાઈઓ હતા તેઓ ફરતા ફરતા એકવાર યુવાનીમાં પુષ્કર તીર્થ ખાતે આવ્યા અને અહીં તેણે અન્ન જળ વગેરેનો ત્યાગ કરી બ્રહ્માજીને રાજી કરવા ઉગ્ર તપનો પ્રારંભ કર્યો આ જ કાલ કરતાં પૂરા દસ હજાર વર્ષ સુધી તપ કર્યો આખરે તેના તપથી રાજી થઈને બ્રહ્માજી પીગળ્યા હંસની સવારીએ આવી ગયા આ બે ભાઈઓની પાસે અને કહ્યું કે હે મહાભાગો શુંભ અને નિશુંભ હું તમારા ઉગ્ર તપથી અતિ રાજી થયો છું તમારે જે જોઈતું હોય તે માંગો હું આપવા તૈયાર છું બ્રહ્માજીએ કહ્યું શુંભની શુંભને જાણે બગાસો આવતા મોંમાં પતાસો આવ્યો હોય તેવો ઘાટ થયો ત્યારે બે દૈત્યો બ્રહ્માજીને નમસ્કાર કરીને બોલી ઉઠ્યા હે દેવ કૃપાનિધિ તમે અમારા પર રાજી થયા છો અને અમારા ભાગ્યની વાત છે કે જો આપ અમને વરદાન આપવાનું ઈચ્છતા હોવ તો અમને બે ભાઈઓને અમર બનાવી દેવાનું વરદાન આપો શુંભની શુંભની માંગણી જોઈને બ્રહ્માજી જાણે બે ઘડી ચક્રાવે ચડી ગયા છતાંય તેઓ બોલી ઉઠ્યા કે આવી અસંભવ માગણી કોઈ પણ રીતે મંજૂર રાખવામાં આવી નહીં કારણ કે જન્મેલાઓ એક દિવસ અચૂક મરવું પડે છે જે જન્મે છે એ એની સાથે મોત લઈને આવે છે તેમાં કોઈ બદલાવ આવતો નથી તેથી એ વરદાનને છોડીને બીજું કંઈક માગો તે હું જરૂરથી પૂરું કરીશ બ્રહ્માજીના શબ્દો પછી બે ઘડી શુંભ અને શુંભ વિચારે ચડ્યા કે માંગું શું અમરતા મળવી તો શક્ય નથી એ પછી તેઓ બોલી ઉઠ્યા હે દેવ અમને દેવ માનવ મૃગ પક્ષી આમાંથી કોઈના હાથે અમારું મૃત્યુ ન થાય કોઈ પણ પુરુષ અમને મારી ન શકે રહી વાત નારીની એની અમને લેશ માત્ર ચિંતા કે ભય નથી કોમળ હૃદયવાળી નારી સદાય અબળા જ કહેવાય છે અને શુંભની વાત સાંભળી બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું અને તેઓ ત્યાંથી ગમન કરી ગયા તે પોતાના બ્રહ્મલોકમાં ગયા તો શુંભ અને શુંભ પોતાના ઘેર આવ્યા બે ભાઈઓમાં શુંભ મોટો હતો તેથી શુક્રાચાર્યજીને પુરોહિત બનાવીને રાજ્ય પરનો અધિકાર શુંભને મળ્યો શુંભ અને શુંભની સેવામાં વળી બે દૈત્યો જોડાયા ચંડ અને મુંડ બંને ભાઈઓ વળી મહાપરાક્રમી અને તેને એમના બળનું પૂર્ણ અભિમાન પણ હતું આ ઉપરાંત ધુમ્રલોચન જેવા પ્રતાપી દાનવ પણ શુંભની શુંભની સેનામાં જોડાયો વળી એક શૂરવીર રક્તબીજ પણ પાછો સેનામાં આવ્યો રક્તબીજમાં તો વળી એ ખૂબી હતી કે એના લોહીના ટીપાં જો યુદ્ધભૂમિ પર પડે તો એટલા બીજા દૈત્યો તરત જ ઊભા થઈ જાય આમાં શુંભની શુંભની સેના અત્યંત મજબૂત હતી અને જોત જોતામાં તેણે આખી પૃથ્વી પર પોતાની પકડ જમાવી આ પછી શુંભ અને શુંભનો ડોળો ઇન્દ્રના સ્વર્ગ પર પડ્યો તેની પાસે બળવાન સેના તો હતી જ અને એના સહારે તેણે ઇન્દ્રના સ્વર્ગ પર ચઢાઈ કરતા દેવતાઓ લોક પાલો કે ખુદ ઇન્દ્ર પણ શુંભની સેના સામે ટકી ન શક્યા અને એ ત્યાંથી ભાગ્યા આથી શુંભે બળપૂર્વક ઇન્દ્રની ગાદી પડાવી લીધી ઈન્દ્રને હરાવ્યા પછી શુંભ અને શુંભે કુબેરને હાર આપીને કુબેરની અઢળક સંપત્તિ પોતાની કરી નાખી આગળ જતાં યમરાજા પણ હાર્યા અરે સૂર્યચંદ્ર પણ અને શુંભની આસપાસ પ્રદક્ષિણા કરતા થઈ ગયા વ્યાસજી કહે છે રાજન બધા દેવો હારીને ભાગી ગયા તેથી શુંભની શુંભને ફાવતું જડી ગયું શુંભે સ્વર્ગ પર પોતાનો વહીવટ શરૂ કર્યો અને જોત જોતામાં એના ભ્રષ્ટતા પ્રવેશવા લાગી સ્વર્ગની દશા ડોળ થવા લાગી આથી ચિંતામાં આવી ગયેલા બધા દેવો ચિંતા કરતાં કરતાં બૃહસ્પતિની પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે દેવ આનો કોઈ ઉકેલ લાવો અમોને તો ખૂબ ચિંતાઓ થાય છે ત્યારે બૃહસ્પતિ બોલી ઉઠ્યા કે દેવો એક સમયે ભગવાન જગદંબાએ રાજી થઈને મહિષાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો મહાબલી મહિષાસુરને મારનારા ભગવતીની પ્રાર્થના કરવી જોઈએ તેણે એકવાર એવું વચન આપ્યું હતું કે દેવો જ્યારે તમે સંકટમાં આવી જાઓ ત્યારે મને યાદ કરજો હું આવીશ અને તમારું સંકટ જરૂરથી દૂર કરીશ તેથી હે દેવો તમો અહીંથી હિમાલય પર જાઓ અને ત્યાં જઈ દેવી જગદંબાની પ્રાર્થના સ્તુતિ કરો એ જો રાજી થશે એટલે સંકટ દૂર થશે જ ત્યારબાદ બૃહસ્પતિના વચન સાંભળીને બધા દેવો હિમાલયે પ્રસ્થાન કર્યું અને ત્યાં જઈને તેણે દેવીની આરાધના કરી ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીને વિવિધ મંત્રોથી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે કરુણાના સાગર સમા દેવી ભગવતી જગદંબા પ્રગટ થયા અને તેઓ દેવતાઓને પૂછવા લાગ્યા કે હે દેવો તમારે શું જોઈએ છે ત્યારે દેવોએ પોતાની સમસ્યા જણાવતા શુંભ અને શુંભનો ત્રાસ અને રાજ્ય છીનવી લીધું હોવાની વાત વિસ્તારથી રજૂ કરી તેઓને કોઈ પુરુષ મારી શકે તેમ નથી તો હે દેવી અમે તમારી શરણે આવ્યા છીએ અમે તમો જાણી ગયા હશો કૃપા કરીને અમારી વાત સાંભળીને તેને દંડ આપો અને અમને છોડાવો હવે સાંભળશું શુંભના દૂત સુગ્રીવ સાથે જગદંબાની વાત વ્યાસજી આગળ કહે છે દેવતાઓ એમને શત્રુઓથી ખૂબ સંતુપ્ત હતો જ્યારે તેણે દેવીને પ્રાર્થના કરી ત્યારે દેવીએ પોતાના વિગ્રહમાંથી બીજું રૂપ પ્રગટ કર્યું ભગવતી પાર્વતીના રૂપમાંથી જગદંબા સાકાર રૂપમાં પ્રગટ થયા અને તેથી જ તેને આખું જગત કૌશિકીના નામથી ઓળખવા લાગ્યું પાર્વતીના શરીરમાંથી કૌશિકી નીકળી જતાં તેનું શરીર ક્ષીણ બની ગયું એ શરીર વળી કાળું પડી ગયું તેથી તેઓ કાલિકા કહેવાયા એ વળી કાલ રાત્રિ પણ કહેવાયા એટલે જગદંબાએ ત્યાં હાજર સૌ દેવોને કહ્યું હવે તમ તમારે તમારા નિવાસે શાંતિથી નિવાસ કરો હું પોતે જ એ શત્રુઓનો સંહાર કરીશ આટલું બોલીને દેવી કૌશિકીએ સિંહની સવારી કરી અને શત્રુઓનું નગર હતું એ તરફ ગતિ કરવા માંડી ત્યારે કાલિકાને પણ તેણે સાથ લીધા કાલિકાની સાથે ભગવતી જગદંબા પણ એ નગર પાસે જઈને ઊભા રહ્યા એ વખતે શુંભના બે અનુચરો કોઈ પણ જાતના બંધન વિના જઈ રહ્યા હતા એ અચાનક ત્યાં આવી પહોંચ્યા તેણે દિવ્ય રૂપ ધારણ કરેલ જગદંબાને જોયા કે નવાઈમાં પડી ગયા તેણે તરત જ શુંભ પાસે જઈને મરી મસાલો નાખીને આખી વાત કરતાં કહ્યું કે મહારાજ કામદેવ જેને જોતાં જ વિચલિત થઈ જાય તેવા એક સુંદર સ્ત્રી હિમાલયમાંથી આવીને અહીં બહાર સિંહ પર બેઠા છે અમારું માનવું છે કે એના જેવી અન્ય કોઈ સ્ત્રી મળવી મુશ્કેલ છે આ જગતમાં કદાચ ન મળે તેથી આપ પોતે જાઓ અને એને હરી લઈને તમારા પ્રિય પત્ની બનાવી દો શુંભે સાંભળ્યું એ તો રાજી રાજી થઈ ગયો શુંભે પાસે બેઠેલી સુગ્રીવને એણે જણાવ્યું કે ભાઈ તું ખૂબ હોશિયાર ચતુર છે તું ચાલ મારો દૂત બનીને જા અને મારું કામ પાર પાડીને પાછો આવ મહારાજા શુંભનો આદેશ થતાની સાથે જ સુગ્રીવ ઉપડ્યો અને જ્યાં ભગવતી જગદંબા બિરાજેલા હતા ત્યાં આવી પહોંચ્યો અને એની વાણીમાં બોલવા લાગ્યો હે સુંદર સાથળોવાળા તમારી સામે મારા મહારાજા શુંભ અત્યંત શૂરવીર છે ત્રણેય લોકો પર એનો સંપૂર્ણ અંકુશ છે એને તમો પળનોય વિલંબ કર્યા વિના તમારા પતિ તરીકે સ્વીકારી લો આવો પતિ તમને મળશે નહીં તેને પતિ બનાવ્યા પછી જગતના સર્વોત્તમ સુખ ભોગવવાની શરૂઆત કરો શ્રીદેવી મનોમન હસી પડ્યા અને શુંભના દૂતને કહેવા લાગ્યા હે દૂત તમારી વાત સાચી છે હું વળી શુભને પૂર્ણ રીતે જાણું છું પણ દેવી અટક્યા પણ શું દૂતે કહ્યું મેં એક બાળકના જેવી બાળ બુદ્ધિ વાપરીને એક સમસ્યા ખડી કરી છે કઈ સમસ્યા દૂતે વચ્ચે જ સવાલ કર્યો મારી સમસ્યા પ્રતિજ્ઞા એ છે કે જો કોઈ વીર મારી સામે યુદ્ધ કરશે મને હરાવશે એની સાથે જ હું લગ્ન કરીશ બાકી કુંવારી રહીશ અને હા તમારી જો ઈચ્છા હોય તો તમારા સ્વામી સાથે મારે યુદ્ધ કરી મને હરાવી મારી પત્ની બનાવવાના કોડ પૂરા કરે આમ યુદ્ધ ભૂમિ પર માતાજી અને દૂત વચ્ચે સંવાદ થયો હવે સાંભળશું ધૂમ્ર લોચન વધ વ્યાસી આગળ કહે છે પોતાના મોકલેલા દૂત દ્વારા આવેલી દેવીની વાત સાંભળીને શુંભે પાસે બેઠેલા પોતાના મહાન અને શૂરવીર ભાઈને નિશુંભનો સવાલ કર્યો કે ભાઈ તું બુદ્ધિમાન છે મને જણાવ કે આ સમયે આપણે શું કરવું જોઈએ કોઈ એક સ્ત્રી યુદ્ધના નામે આપણને પડકાર કરી રહી છે આપણે એ પડકાર ઝીલી લેવો જોઈએ નિશુંભ હસ્યો બોલવા લાગ્યો કે ભાઈ શુંભ તમે યુદ્ધભૂમિ પર જઈને દેવી સાથે જંગ માંડો એના કરતાં આપણા વીર એવા શક્તિશાળી ધૂમ્રલોચનને મોકલો એ વીર મહાબલી જરૂરથી એ સ્ત્રીને હરાવીને અહીં લઈ આવશે પછી તમે એની સાથે ધામધૂમથી લગ્ન કરજો એ પછી ધૂમ્રલોચનને શુંભનો આદેશ મળ્યો ધૂમ્રલોચન પોતાની સેના સાથે શસ્ત્રો લઈને યુદ્ધભૂમિ ભણી ઉપડ્યો એ સમયે ભગવતી દેવી બગીચાની અંદર બેઠા હતા ધુમ્રલોચન આવ્યો અને કહેવા લાગ્યો હે મહાભાગ્યવાન દેવી મારા મહારાજા શુંભ તમારા વિરહમાં વિચારોમાં તડપી રહ્યા છે અતિ વ્યાકુળ થયેલા મારા મહારાજ તમોને જ જંખે છે દેવતાઓના અભિમાનના લીરે લીરા ઉડાવનારા મારા સ્વામી શુંભ ત્રણેય લોકના રાજા છે અને એ તમને પટરાણી બનાવા ઈચ્છે છે એ અવસર તમે ગુમાવશો નહીં તમારા હાથમાં એવી મોટી કોઈ અન્ય તક નહીં આવે શુંભના મહાબલી એવા ધૂમ્ર લોચનનો બકવાસ સાંભળતા જ કાલિકા ખડ ખડાટ હસી પડ્યા અને બોલ્યા કે ઓ નીચ ઓ હલકટ જો તને આ તારા સ્વામીએ આવી બકવાસની વાતો લઈને મારી આગળ મોકલ્યો છે તો એ બધું એક બાજુ મૂક અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા અથવા તો તારા એ બેય સ્વામીઓ શુંભની શુંભને મારી સાથે લડવા મોકલ કે પછી પાતાળ ચાલ્યો જા મહાભાગ દેવી ભગવતીની સાચી વાત કાને પડતા જ ક્રોધથી તે રાતો પીળો થઈ ગયો પોતાની પાસેનું એક મજબૂત ધનુષ્ય તેણે લીધું અને ભગવતી દેવી પર બાણોની વર્ષા કરવા લાગ્યો ત્યાં તો કાલી અને ધુમ્રલોચન વચ્ચે બરાબરની લડાઈ જામી ગઈ દેવીના હાથેથી સતત છૂટતા બાણોથી ધૂમ્રલોચનની સાથે આવેલા ઘણા સૈનિકો અધમોવા થઈ ગયા કોઈક વળી બૂમો પાડવા લાગ્યા અને પોતાના સૈનિકોની ભૂંડી દશા જોતા જ ધૂમ્રલોચનના ગુસ્સામાં જાણે ઉછાળો આવ્યો પોતાના હાથમાં લોખંડનું એક પરિધ નામનું હથિયાર લઈને ત્યાં આવ્યો પણ જગદંબાએ એ હુકાર કર્યો કે એના પ્રભાવથી ધૂમ્રલોચન ત્યાંને ત્યાં જ બળીને રાગ થઈ ગયો ધૂમ્રલોચન જેવો મહાબળી ખાખ થઈ ગયાના સમાચારને ફેલાતા વાર ન લાગી જેટલા સૈનિકો બચ્યા હતા તેઓ ઊભી પૂંછડીએ ભાગ્યા અને જઈને શુંભની શુંભને આ સમાચાર આપ્યા શુંભની શુંભની આંખો પહોળી થઈ ગઈ એણે તરત જ બીજા વળી બે યોદ્ધાઓ ચંડ મુંડ ભણી ઇશારો કર્યો અને કહ્યું કે હવે એ દેવીને હરાવીને અહીં લાવવાની જવાબદારી તમારી છે તમે શીધ્ર આપણી સેનાની સાથે યુદ્ધભૂમિ પર પહોંચી જાઓ અને અભિમાનમાં રાજતી એને પકડીને મારી પાસે લઈ આવો જો એ પકડાય છતાં અહીં આવવા માટે માથાકૂટ કરે તો એને ત્યાં જ પૂરી કરી નાખજો એ વિના હવે છૂટકો નહીં શુંભની શુંભે કહ્યું હવે સાંભળશું ચંડમૂનનો વધ વ્યાસજી કહે છે શુંભની શુંભના આ બે યોદ્ધાઓ મહાબળવાન હતા તેઓ દેવી ભગવતી સામે લડવા માટે ઉતાવળા તો થયા હતા ત્યાં વળી શુંભે આદેશ આપ્યો અને તેઓ પોતાના અભિમાનમાં છકી જઈને ધનુષનો ટંકાર કરતા રણભૂમિમાં પહોંચી ગયા આ વખતે જાણે યુદ્ધભૂમિનું દ્રશ્ય બદલાઈ ગયું હતું ચારેય બાજુથી વિવિધ ધ્વનિ આવતા હતા ક્યાંક શંખના ધ્વનિ તો ક્યાંક તલવારો ટકરાવાના ખડિંગ ખડિંગ અવાજો આવતા વળી માતાજીનો સિંહ પણ ઘડી ઘડી ભારે ત્રાડ નાખતો હતો યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો હતો ભગવતી કાલી દુશ્મનોનો હાથ પકડીને પાઠ ભણાવતા હતા ક્યાંક એના હાડકાનો ચૂરો કરતા દુશ્મનોના રથ તૂટતા બાણ વચ્ચેથી કપાઈ જતા ક્યાંક વળી ઘોડાના પગ ભાંગી જતા ત્યાં તો કાલીએ એક તીક્ષ્ણ બાણ ચંડ પર માર્યું કે તે મૂર્છા ખાઈ જમીન પર પડી ગયો સેનામાં નાશ ભાગ મચે એ પહેલાં ભાઈના સ્થાને બીજો ભાઈ ઉદાસ બની ગયો પછી તેણે ગુસ્સામાં આવી જઈને કાલી પર બાણોની વર્ષા કરવા લાગ્યો ત્યારે દેવીએ અર્ધચંદ્રાકાર બાણથી મુંડ પર પ્રહાર કર્યો મુંડ ભલે ભારે પરાક્રમી હોવા છતાંય માતાજી કાલી આગળ એનું કશું ગજું નહોતું એ તો ધડામ કરતો જમીન પર પટકાયો આ સમાચાર વાયુવેગે આખી દાનવ સેનામાં ઘુમરાઈ વળ્યા પણ એની સેના નાશભાગ કરે એ પહેલાં જ પાછો ચંડ મૂર્છામાંથી જાગ્રત થયો અને ગદા લઈને દેવી પર પ્રહાર કરવા માટે દોડ્યો દેવી કાલિકા સાવધ હતા તેણે ચંડના પ્રહારને અટકાવી બાણ ઉપયોગ કરીને ચંડને બાંધી દીધો મહાદાનવ માતાજીના હાથે બંધાઈ બીજી તરફ ભાઈની બંધન અવસ્થા જોતાં જ કવચ પહેરીને માતાજીની સામે લડાઈ કરવા પહોંચ્યો પણ દેવીએ એને બાંધી દીધો ચંડ અને મુંડ બંને બહાદુર હતા મહાબલી હતા પણ સામે જગકલ્યાણી શક્તિ હતી એ થોડી હારવાની હતી અને તેથી માતાજીના પાશમાં બંધાયેલ બે દૈત્યો દિન બની ગયા લાચાર છતાંય બળબડાડ તો કરી રહ્યા હતા ત્યાં જ ભગવતી જગદંબાએ કાલીને મધુર શબ્દોમાં કહ્યું તમો અત્યંત ચતુર હોશિયાર છો તમારે આ દૈત્યોને મારીને દેવતાઓના માથા પરનો ભાર દૂર કરવો જોઈએ આ બંને જો જીવતા રહ્યા તો દેવો પર ખતરો ફરી વળશે માટે કાર્ય સિદ્ધ કરો અને પછી કાલીએ તેની ચમકતી તલવાર કાઢી અને ચંડ મુંડ દૈત્યોના માથા ખચાક કરતા કાપી નાખ્યા અને તેથી લોહીની ધારાઓ છૂટે તેને પીવા લાગ્યા લોહી પી રહેલા દેવી કાલીને જોતા જ રાજી થતાં જગદંબાએ કહ્યું કાલિકા દેવી તમોએ આજે યુદ્ધ ભૂમિમાં ગજબનું કાર્ય કર્યું છે આ દેવતાઓનું મહાન કાર્ય હતું કે જેણે તમોએ તમારા હાથ વડે સિદ્ધ કર્યું છે અને તેથી તમે આજથી જગતમાં ચામુંડાના નામથી ઓળખાશો હવે અહીં યુદ્ધભૂમિ પર માતાજીના હાથે ચંડ અને મુંડનો નિર્મમ અંત આવ્યો ત્યારે કેટલાક બચી ગયેલા અને ઘાયલ એવા દૈત્યો દોડતા દોડતા પોતાના સ્વામી શુંભની પાસે જઈને સ્વામી અમને બચાવી લો અમને બચાવી લો એવો પોકાર કરવા લાગ્યા એકલા દેવી જ નહીં એનો સિંહ પણ એને સાથ આપી રહ્યો છે આપણા સૈનિકોને ચીરી નાખવા લાગ્યો છે કાંઈક કરો કાંઈક કરો દાનવોની આવી વાત સાંભળતા જ શુંભ ગુસ્સે ભરાયો પગ પછાડતા બોલી ઉઠ્યો કે મૂર્ખાઓ તમને મોતનો ડર લાગે છે એટલે યુદ્ધભૂમિથી અહીં ભાગીને આવ્યા એના કરતા પાતાળમાં જતા રહો બાકી ભાગ્યમાં જે ઘટનાઓ લખાયેલી હોય એ બનીને જ રહે છે તેને કોઈ ટાળી શકાતી નથી એ દેવી સાથે હજુ એ યુદ્ધ ચાલશે જ ત્યાં તો રક્તબીજે આગળ આવીને શુંભને વંદન કરતાં કહ્યું મહારાજ હું અબઘડી સેનાને લઈને ત્યાં જાઉં છું અને તેને હરાવીને તમારી પાસે લઈ આવું છું એ વળી તેના મનમાં સમજે છે શું હું હરાવીને લાવું પછી એને તમે તમારી દાસી બનાવજો આ પછી રાક્ષસ રાજ રક્તબીજ પોતાની સેના સાથે રથ પર ચડીને યુદ્ધભૂમિ પર માતાજીની સામે આવીને ઊભો હવે સાંભળશું રક્તબીજનો વથ ત્યાં તો તરત જ જંગ શરૂ થયો રક્ત બીજે પોતાના તીક્ષ્ણ બાણો દેવી પર ચલાવવાનો પ્રારંભ કર્યો પણ એ અભિમાની ક્યાં જાણતો હતો કે એ કોની સાથે જંગ કરી રહ્યો છે કોની સામે હથિયાર તાણી રહ્યા છે ત્યાં તો કાલિકા હાથમાં ત્રિશુળ ગદા અને શક્તિ લઈને દાનવો પર તૂટી પડ્યા દાનવો ખચાખચ કપાવા લાગ્યા માહેશ્વરીના હાથમાં ત્રિશુળ હતું તેથી શું બાકી રહે વૈષ્ણવીનું ચક્ર અને ગદાનો પ્રકાર દાનવો માટે જીવલેણ સાબિત થયો ઇન્દ્રીનો વ્રજઘાત ભારે હતો દાનવો માટે જાણે કાળ હતો વારાહીનું આખું શરીર જાણે ક્રોધથી ભડકે બળવા લાગ્યું તેણે રણભૂમિના દૈત્યોના મારવા મુખનો અગ્રભાગ અને દાઢોનો સહારો લીધો નારસિંહના અણીદાર નખથી મોટા મોટા રાક્ષસો ચપટીમાં ચૂથાઈ જતા હતા શિવદૂતિનું અટ્ટહાસ્ય એટલું ભયંકર હતું કે ભલ ભલા દૈત્યને તમ્મર આવી જતા ચામુંડા અને કાલિકા વળી જમીન પર પડેલાનો ફોદો વાળી ખાઈ જતા યુદ્ધભૂમિના સમાચારની વિગતો વાતે રક્ત બીજે સાંભળી એને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે પોતાના રાક્ષસો મરી રહ્યા છે ક્યાંયથી પોતાનું જય જય કાર નથી આમ જ થશે તો એકય રાક્ષસ બચશે નહીં અને આવી બધી વિગતોથી રક્તબીજ લાલ ચોળ થઈ ગયો આવ્યો સીધો રણભૂમિમાં અને દેવી સામે હુંકાર કરી બેઠો હેરાજન રક્તબીજના નામ પ્રમાણે એના શરીરમાંથી લોહીનું એક ટીપું જો જમીન પર પડે તો એના જેવા અન્ય અનેક રક્તબીજો પેદા થઈ જતા એ પાછા રક્તબીજ જેવા જ લાગતા આ પ્રકારનું આ રાક્ષસને વરદાન ભગવાન શંકર દ્વારા અપાયું હતું ત્યાં તો રક્તબીજે વૈષ્ણવી દેવી પર ગદાથી પ્રહાર કર્યો તો દેવીએ ગદાથી એને રોક્યો અને ચક્ર વડે રક્તબીજ પર પ્રહાર કરતાં જ એના શરીરમાંથી લોહીની ધાર છૂટી જ્યાં જ્યાં એના લોહીના ટીપા પડ્યા કે એમાંથી અનેક એવા રક્તબીજ ઊભા થઈ ગયા ઇન્દ્રિય ભયંકર એવું વ્રજ રક્તબીજને માર્યો એ પણ એને વાગતા લોહી ટપકવા લાગ્યો એમાંથી પણ અનેક રક્તબીજ ઊભા થયા રક્તબીજે પણ પોતાના વિવિધ આયુધોથી દેવીઓ પર પ્રહાર શરૂ કર્યા યુદ્ધભૂમિમાં લડાઈ બરોબર જામી જ્યાં કોઈ હથિયાર રક્તબીજને વાગતું અને લોહી જમીન પર પડતા જ ચારે કોર અનેક દાનવો પેદા થઈ જતા રક્તબીજે પણ હવે જાણે જીવા મરવાનો જંગ શરૂ કર્યો રક્તબીજના શરીર પર દેવીનો સહેજ ઘા વાગતો લોહી નીકળતું એ જમીન પર પડતું કે જાણે આખી યુદ્ધભૂમિ દાનવોથી ખચાખચ થઈ ગઈ આ દ્રશ્યથી દેવો ગભરાયા ક્યાંક આ બધાના હાથે દેવીનો પરાજય ન થાય એક દહેશત ઊભી થઈ ત્યાં તો કાલી માતાએ ચામુંડા માતાને કહ્યું કે મારા શસ્ત્ર પ્રહારથી રક્તબીજના શરીર પર જે ખા વાગે એની સામે તું મોટું ખુલ્લું રાખીને લોહી તારા મોંમાં લઈ લેજે જેથી કરીને બીજા રાક્ષસો પેદા થાય નહીં કાલીના આ સૂચનનો ચામુંડાએ અમલ કર્યો યુદ્ધભૂમિના જેટલા અન્ય રાક્ષસો હતા એ મરવા માંડ્યા અને નવા પેદા થવા બંધ થયા કારણ કે લોહીનું એક ટીપું જમીન પર પડે તો રાક્ષસ પેદા થાય નહીં આમ માયાથી પેદા થયેલા બધા રાક્ષસો માર્યા ગયા પછી રક્તબીજનો વારો આવતા એ જમીન પર પડ્યો અને માતાજીના શસ્ત્રથી એના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હવે જેટલા બચ્યા હતા એટલા વળી પાછા શંભુની પાસે જઈને રડતા રડતા કહેવા લાગ્યા હે સ્વામી યુદ્ધભૂમિમાં રક્તબીજ પણ આપણું મહાન શૂરવીર દેવીના હાથે માર્યો ગયો છે દેવીએ યુદ્ધભૂમિમાં એવી સ્થિતિનું સર્જન કર્યું છે એ અંગે કશું કહી શકાય એમ નથી સ્થિતિ એટલી ભયાનક છે કે એની શક્તિની વાતો કરવી મુશ્કેલ છે આમ દૈત્યોએ શંભુને કહ્યું ત્યારે નિશુંભ સાથે હતો અને લોહી એકદમ જ ઉકળી ઉઠ્યો તેણે આગળની વાત સાંભળવાને બદલે તરત જ કહ્યું હું અબઘડી યુદ્ધભૂમિ પર જાઉં છું અને એ બંનેની ખબર લઉં છું અને હા હું દેવીને લઈને જ પાછો આવીશ મોટાભાઈ આપ આપના માનસમાં ઊભા થયેલી એ બધી જ ચિંતાઓને ટાળો તમારા નસીબમાં જે ઉત્તમ સુખ મળ્યું છે એ ભોગવો આ તમારો નાનો ભાઈ નિશુંભ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેનો અંત કદાચ મારા હાથે જ લખાયો છે હું આ ગયો અને એને હરાવીને તેને પકડીને લઈ આવીશ નિશુંભ આમ બોલ્યો અને પોતાનું કવચ ધારણ કરીને યુદ્ધભૂમિ પર જવા નીકળ્યો હવે સાંભળશું નિશુંભ શુંભનો વધ વ્યાસજી આગળ કહે છે એ નિશુંભ મહાન એવા શૂરવીર હતો એના બે વિકલ્પ હતા કાં તો મરવું કાં તો વિજય મેળવવો અને આમ જ એ યુદ્ધભૂમિ પર દેવીની સામે આવી ઊભો દેવીને પણ થયું હશે કે હજી કેટલા છે આટલા પ્રચંડ શક્તિશાળીઓનો તો ખાતમ બોલાવી દીધો નિશુંભે યુદ્ધભૂમિ પર જઈને જગદંબા ભણી બાણોની વર્ષા વરસાવી શરૂ કરી ભગવતી ચંડિકાએ હાથમાં ઉત્તમ ધનુષ્ય લઈને અટહાસ્ય કરતા કાલિકાને કહ્યું કે દેવી આ મૂર્ખાઓની મૂર્ખતા તો જો રક્તબીજ જેવા પ્રચંડ શક્તિશાળી દૈત્યનો આપણે ખુર્દો બોલાવી દીધો તોય આ મૂર્ખ આપણી સામે આવ્યો છે નક્કી એનો કાળ આવી ગયો લાગે છે એનું મોત હવે હાથ વેતમાં છે આટલા સવાદ પછી ભગવતી ચામુંડાએ ધનુષ બાણ ઉઠાવી એનો મારો નિશુંભ પર શરૂ કર્યો અને ચંડિકા અને નિશુંભ વચ્ચે યુદ્ધનો આરંભ થયો માતાજીનો સિંહ પણ પોતાના પંજા અને તીક્ષ્ણ દાંતનો પરિચય યુદ્ધભૂમિમાં દૈત્યોને આપતો હતો પર પ્રહાર કર્યો અને બીજી તરફ જગદંબાને પકડવા માટે આગળ વધ્યો દૂરથી તેણે દેવીનું રૂપ જોયું હવે દેવીની શક્તિ જોતા તેની સાથે પરણવાની તથા જીતવાની આશા મૂકી દીધી મનમાં માન્યું કે આટલી પ્રચંડ શક્તિ ધરાવનાર દેવીને હરાવી શક્ય નથી ત્યાં તો દેવીએ એક મોટા અવાજે શુંભ સામે હસીને કહ્યું અરે મૂર્ખાઓ મને જીતવાની જો આશા રાખતા હોવ તો એ તમારી ખોટી ભૂલ છે ચૂપચાપ સઘળા આયુધો ફેંકીને પાતાળ ભેગા થઈ જાઓ કાં તો સમુદ્રમાં સંતાઈ જાઓ બાકી મારી સામે જીતવાના નથી એ વાત તો નક્કી દેવીએ સાફ સાફ કહી દીધું પણ તેથી નિશુંભ વધુ અકળાઈ ગયો અને હાથમાં તલવાર લઈને એકદમ દેવીને મારવા દોડ્યો તેણે સિંહના માથા પર ઘા કર્યો પછી દેવી પર તલવારનો ઘા કરવા લાગ્યો ત્યારે દેવીએ તેની ગદાથી એ પ્રહાર અટકાવી ફરસી વડે નિશુંભ પર ઘા કર્યો કે નિશુંબનો ખોભો ચિરાઈ ગયો આટલો ઘા હોવા છતાંય એ તો ચંડિકા ભણી શસ્ત્રોનો પ્રહાર કરતો હતો ત્યાં તો ભગવતી ચંડિકાએ ખચાંખ કરતો તલવારનો એક ઝાટકો કર્યો અને નિશુંભનું માથું તેના ધડથી ધડામ કરતું યુદ્ધભૂમિ પર પડ્યું ધૂળમાં દોડાઈ ગયો આ સમાચાર સેનામાં તત્કાળ ફરી વળ્યા દૈત્યોમાં હાહા મચી ગઈ ભાગ દોડ મચી ગઈ સૌ ભાગવા લાગ્યા આ લડાઈ સમયે શુંભ રાજમહેલમાં ગયો હતો બીજા પણ નિશુંભનું મોત થતાં રાજમહેલમાં આવી ગયા હવે એક પળનોય વિલંબ કર્યા વિના શુંભ તરત જ રથમાં બેસીને જ્યાં દેવી હતા ત્યાં આવી પહોંચ્યા અને અભિમાનપૂર્વક કહેવા લાગ્યા કે જોઈ શું રહ્યા છો હું આવી ગયો છું મારી સામે યુદ્ધ કરો પણ હા સુંદરીના રૂપમાં તમારી સાથે મને યુદ્ધ કરવું યોગ્ય નથી લાગતું તો સાચે જ તમારે મારી સામે જો યુદ્ધ કરવું હોય તો વિકરાળ રૂપ ધારણ કરો મને મારવાની અને જોવાની મજા આવશે બાકી સુંદરતામાં મને રતિના દર્શન થાય છે તમારા જેવી રૂપાળી સ્ત્રીને જોતા તમને મારવા જાણે મારા હાથ બંધાઈ જાય છે શુંભ જાણે લવારો માંડ્યો ત્યારે દેવી બોલી ઉઠ્યા એ અરે મૂર્ખ તું કાલિકા અથવા ચામુંડા સામે લડાઈ કર હું તો અહીં ઊભી અને માત્ર જોવાની છું અને પછી તેણે દેવી કાલિકાને મીઠી વાણીમાં કહ્યું હે કાલી તું આ દૈત્યની મરવાની મનોકામના પૂર્ણ કર અને વ્યાસજી આગળ કહે છે કે કાલિકા પોતે જ કાળ સ્વરૂપીણી છે જગદંબાની આજ્ઞાથી તેણે ગદા ઉઠાવી અને શુંભ સાથે તેની લડાઈ શરૂ થઈ બંને વચ્ચે ગદાથી લડાઈ થઈ પણ શુંભે એક ઘા ગદાનો કાલિકાની છાતીમાં કર્યો તો સામે છેડે ભગવતી કાલિકાએ તલવારથી શુંભનો ડાબો હાથ કાપી નાખ્યો એનો હાથ કપાઈ જતા શુંભ લોહી લુહાણ થયો છતાંય ગદા લઈને મારવા ગયો પણ કાલિકાએ હસતા હસતા રમત વાતમાં શુંભનો જમણો હાથ પણ કાપી નાખ્યો હવે શુંભ એના પગના સહારે યુદ્ધ કરતો હતો પણ દેવીએ એના બે પગ કાપી નાખ્યા માથું કાપી નાખ્યું છેવટે એનું શરીર ધડામ કરતું નીચે પડ્યું રણભૂમિની ધૂળમાં રગદોળાઈ ગયું ઇન્દ્ર સહિત તમામ દેવોની એ તરફ નજર જતા સૌ ભગવતી ચંડિકા અને કાલીની સ્તુતિ કરવા લાગ્યા આ પવિત્ર આખ્યાનને સાંભળનાર મનુષ્ય ક્યારેય શત્રુથી ભયભીત થતો નથી વળી આ આખ્યાનનું અધ્યયન શ્રવણ કરનાર માનવી મુક્તિનો અધિકારી બને છે હવે સાંભળશું રાજા સુરત અને સમાધિ વૈશ્યની કથા જન્મેજયે પૂછ્યું હેમુનિ હવે એ જણાવો કે સંપૂર્ણ કામનાઓને પૂરી કરવાવાળા તે દેવી સૌથી પહેલાં કોના પર રાજી થયા અને કોને આ દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો સુજી કહે છે કે જન્મેજય રાજાની આ વાત સાંભળીને વ્યાસજી પ્રસન્ન થયા અને મહામાયાની મહિમાનું વર્ણન કરવા લાગ્યા વ્યાસજી કહે છે પૂર્વ સમયની આ વાત એમાં સુરત નામનો ઉદાર સ્વભાવનો રાજા હતો તે રાજ્યની રક્ષામાં ખડે પગે રહેતો એક દિવસ આ રાજાને પહાડો પર રહેતા મલેચ્છો સાથે સંઘર્ષ થયો એમાંથી યુદ્ધ થયો ભાગ્ય સંજોગે રાજા સુરતની હાર થઈ અને તેણે પાછા આવવા નગરનો માર્ગ લીધો ત્યારે નગરમાં જઈને ચોંકાવનારી બાબત જોવા મળી તેના પ્રધાન મંડળના સભ્યો શત્રુઓના પક્ષમાં થઈ ગયા તેથી તેણે વિચાર્યું આ દુષ્ટો સમય પલટાતા દુશ્મન પક્ષે ગયા છે તેથી મારે તેની પર વિશ્વાસ રાખવો જોઈએ નહીં આવા વિચારની સાથે તેઓ એકલા જ ઘોડા પર બેસીને નગરની બહાર નીકળી ગયા માર્ગમાં વિચાર આવ્યો અહીંથી થોડેક દૂર સુમેધા નામના એક મોટા તપસ્વીને ત્યાં જઈ વિશ્રામ કરું આમ વિચારીને તે ત્યાં ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા આજકાલ કરતાં એકાદ સપ્તાહ જેટલો સમય પસાર થયો હશે એક દિવસ આશ્રમમાં આવેલા એક વૃક્ષ નીચે બેઠા બેઠા રાજાને ઘરની અને રાજ્યની ચિંતાઓ થવા લાગી ત્યારે એક વૈશ્ય રાજાની પાસે આવ્યો તે દુઃખી જણાતો હતો અને રાજાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો આ વનમાં એકલા ક્યાંથી આવ્યા છો આ પ્રમાણેના સુરતના પ્રશ્ન પછી તે વૈશ્ય પોતાની આખી વાત કહેવા માંડ્યો હે અજાણ્યા મિત્ર હું વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારી પાસે ખૂબ ધન હતું વળી હું ધાર્મિક હતો મારો પુત્ર અને સ્ત્રી ધનના ખૂબ લોભી હતા તે દુષ્ટોએ મને કંજૂસ કહીને ઘરમાંથી કાઢી મૂક્યો મારી આ વાત જાણ્યા પછી તમે કોણ છો એ જણાવવા માટે મહેરબાની કરો રાજા સુરથે કહ્યું હું રાજા છું મારું નામ સુરત છે રૂટારુઓએ મને દુઃખી કર્યો છે મારા મંત્રીઓએ પણ એ સાથે મને દગો કર્યો તેથી રાજ્યભ્રષ્ટ બની અહીં સમય પસાર કરી રહ્યો છું એટલે વૈશ્ય બોલી ઉઠ્યો કે રાજન ઘરની ચિંતામાં અત્યંત વ્યાકુળ બનેલું મારું મન કોઈ પ્રકારે સ્વસ્થ થઈ શકતું નથી રાજા કહે રાજ્ય સંબંધી બાબતોને લઈ હું માનસિક રીતે ખૂબ દુઃખી છું આ આશ્રમના મુનિ પાસે સાંજે જઈને આપણા દુઃખનો કોઈ અંત આવે એવો ઈરાજ આપણે પૂછીએ આ પ્રમાણે બંને જણાએ વિચારીને ખૂબ નમ્રતાપૂર્વક મુનિ પાસે ગયા અને પોતાની દર્દભરી વાત કહી ત્યારે મુનિવર સુમેધાએ તેને શોક અને મોહ નાશ કરવાનો ઉત્તમ ઉપદેશ આપ્યો જે જ્ઞાનથી છલોછલ ભરેલો હતો મુનિ સુમેધાએ કહ્યું રાજન બંધન અને મોક્ષ અંગેનું કારણ તમોને કહું છું સંસારમાં રહેલી એક મોહમાયા બધા પ્રાણીઓને મોહ પમાડે છે ભગવતી મહામાયા અનાદિ છે તે સર્વોપરી અને નિત્ય સ્વરૂપિણી છે સૃષ્ટિનું પાલન સંહાર કાર્ય એ ભગવતી જગદંબા કરે છે તેની કૃપાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને શક્તિઓ મળી છે જેમને સાવિત્રી લક્ષ્મી વગેરે કહેવાય છે તેથી આ દેવો મહાનુભવો હોવા છતાંય તેઓ દેવી ભગવતીનું ઘણા ધ્યાન મનથી પૂજન કરે છે જગતમાં સંહાર સર્જન સ્થિતિ તેના હસ્તક છે રાજન ભગવતી જગદંબાનું ઉત્તમ મહાત્મા મેં આપને કહ્યું પણ તેના ચરિત્રનું વર્ણન થઈ શકે તેમ નથી હવે સાંભળશું સુરત અને સમાધિ પર દેવીની કૃપા ત્યારે રાજા સુરતે કહ્યું હે ભગવાન મને જગદંબાની આરાધના વિશે જણાવો તો હું પણ તે કરી શકું સુમેધાજી કહે રાજન મનુષ્ય પહેલાં સ્નાન પતાવી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સ્વચ્છ લીપેલી જમીન પર આસન પાથરી પોતાની શક્તિ પ્રમાણેની પૂજાની સામગ્રી પાસે રાખી પ્રાણાયામ કર્યા પછી ભૂત શુદ્ધિ કરી મંત્ર બોલી પૂજાની વસ્તુઓ પર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરવી ત્રાંબાના પાત્રમાં પવિત્ર શ્વેત ચંદન અથવા અષ્ટગંધથી ષટકોણ યંત્ર લખવું નવ્વાણું મંત્રના આઠ બીજ બીજા આઠે ખૂણે રાખી નવમો અક્ષર વચ્ચે કળણિકામાં લખવો પછી વેદોક્ત વિધિ પ્રમાણે તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી યંત્ર ન હોય તો ભગવતીની ધાતુની પ્રતિમા બનાવી વેદોક્ત વિધિ પ્રમાણે પૂજા કર્યા પછી નરવાણ મંત્રના જપ કરવા રોજ તેના ચરિત્રનો પાઠ કરવો જરૂરી છે ત્યાર પછી તેનું વિસર્જન કરવું હેરાજન પોતાનું કલ્યાણ ઈચ્છનારે આસો અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્રિનો વત કરવું આઠમ નોમ અને ચૌદશના દિવસે ભગવતી દેવીની ખાસ પૂજા કરવી જે સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં લીન બની નવરાત્ર વ્રત કરે છે તેના મનની તમામ ઈચ્છાઓ પાર પડે છે તેમની ઈચ્છાઓ કદી નિષ્ફળ જતી નથી તો મહિનાની નવરાત્રિ ભક્તિભાવથી કરે છે માતાજી તેની તમામ કામનાઓ પરિપૂર્ણ કરે છે વેદોક્ત મંત્ર વિધિથી કળશ સ્થાપી તેના પર સુંદર યંત્રનું સ્થાપન કરવું કળશની આજુબાજુ જવારા વાવી ઉપર પુષ્પમાળાઓ મૂકી ચંદરવો બાંધી ધૂપદીપથી માતાજીની સ્થાપના કરવી સવારે બપોરે સાંજે ત્રણેય સમયે દેવી ભગવતીનું પૂજન કરવું ભગવતી ચંડિકાના પૂજનમાં શક્તિ પ્રમાણે ખર્ચ કરવો કંજુસ વેડા ન કરવા આઠમ તથા નોમ કોઈ પણ દિવસે માતાજીનો હવન કરી શકાય બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું નવરાત્રિ વ્રતના પારણા દસમા દિવસે કરવા શક્તિ પ્રમાણે દાન આપો હે રાજન તમો આ વિધિ મુજબ આ કામ શરૂ કરો તમારા જેટલા હશે તેટલા શત્રુઓની પીછે હટ થશે અને તમને સર્વોત્તમ રાજ્ય પાછું મળશે હે વૈશ્ય તમે પણ આ જ દેવી ભગવતી મહામાયાની આરાધના કરો તે આખા જગતની અધિષ્ઠાત્રી છે એ તમારા તમામ મનોરથોને પૂરી કરવા સમર્થતા ધરાવે છે જેઓ આ ભગવતી દેવીની આરાધના ઉપાસના કરતા નથી તે બધા નરકમાં જાય છે વ્યાસજી આગળ કહે છે સમાધિ વૈશ્ય અને રાજા બંને દુઃખી હતા બંનેએ સુમેધા મુનિના મોઢેથી ભગવતીની કથા સાંભળી છેવટે તેઓ મુનિશ્રીને કહ્યું મુનિશ્રી આપના મોઢેથી નીકળેલી ભગવતીની વાતે અમને પાવન કરી દીધા છે અમારા અનાથોના અંતરમાં ઉઠેલી આંધી અટકી ગઈ છે આમ તો અમે બંને ખૂબ દુઃખી હતા પણ આપના આશ્રમમાં આપના દર્શન માત્રથી ખુશ થયા છીએ જાણે અમારા તમામ દુઃખ દૂર ચાલ્યા ગયા છે અમારો માનસિક સંતાપ દૂર થયો છે આપે અમોને જે દેવીનો નવાક્ષર મંત્ર આપ્યો અને એ પછી અમે વ્રત ઉપવાસ કરી તે મંત્રના જપ કરીશું આ પછી એ બંનેને ધ્યાન બીજ અને નવાક્ષરનો મંત્ર મળ્યો અને આ બંને એક પવિત્ર નદીના કિનારે ગયા એક નિર્જન સ્થાને આસન લગાવીને બેસી ગયા ચિત્તને એકાગ્ર કરીને શાંતિપૂર્વક જપ કરવા લાગ્યા એક વર્ષ એમનું પસાર થયું એ દરમિયાન તેણે માત્ર થોડા ફળ જ ખાધા પણ એ પછી ફળ ત્યાગીને સૂકા પાંદડાને ખોરાક તરીકે ખાવા લાગ્યા સૂકા પાંદડા ખાતા ખાતા પણ બંનેએ એક વર્ષ વિતાવ્યું આમ બે વર્ષ થયા એકવાર રાત્રે ઊંઘ દરમિયાન સ્વપ્નમાં ભગવતી જગદંબાના મનોહર દર્શન થયા સ્વપ્નમાં દર્શન થતાં જ રાજા અને વૈશ્યની દેવી પ્રત્યે પ્રેમની ધારા ઉછળવા લાગી ત્રીજા વર્ષે એમણે નિર્ચળ રહીને તપ કર્યું આમ કઠોર તપ કરતાં કરતાં મા ભગવતીએ રાજા સુરથ અને સમાધિ વૈશ્યને સીધા દર્શન આપ્યા દેવી બોલી ઉઠ્યા હે રાજન તમારા મનમાં જે ઈચ્છા હોય એ માગો આજે હું વરદાન આપવા બેઠી છું તમારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું દેવીની વાત સાંભળતા જ સુરથ રાજાનું હૈયો આનંદથી ઉછળી ઉઠ્યો તેણે નમસ્કાર કરતાં કહ્યું માતે તમે મારા વિરોધી રાજાને યોગ્ય દંડ દઈ મારું રાજ્ય મને પાછું અપાવો દેવીના ચહેરા પર મધુર હાસ્ય છલકાયું તેણે કહ્યું રાજન હવે તમે તમારા ઘેર જાઓ તમારા શત્રુની તાકાત સમાપ્ત થઈ ગઈ છે તમને જોતાં જ એ ભાગી જશે તમારા મંત્રીઓ વળી પાછા તમારા શરણમાં આવી જશે હે રાજન તમે દસ હજાર વર્ષ સુધી આ ધરતી પર રાજ કરશો પછી સમાપ્ત થશો એ પછી તમારો અવતાર સૂર્યના ઘેર થશે જ્યાં તમે મનુના નામથી ઓળખાશો પછી વૈશ્યનો વારો આવ્યો એણે માતાજીને કહ્યું કે માતે મારે ધન સ્ત્રી કે ઘર બાબતે કોઈ હેતુ નથી આ બધા નાશવંત છે આપ મને સંસારમાંથી મુક્ત થનારું જ્ઞાન વરદાન આપો દેવી હસ્યા અને પછી બંનેને વરદાન આપીને આકાશમાં ચાલ્યા ગયા એને જતાં ત્રણે જણા જોઈ રહ્યા એ પછી રાજા સુરત અને સમાધિ વૈશ્ય સુમેધા મુનિની રજા લઈને પોતપોતાના સ્થળે ગયા વૈશ્ય પરમ જ્ઞાની થઈ માતાના ચરિત્રોનું ગાન કરવા લાગ્યો સુરતે તેનું રાજ્ય સંભાળ્યું ભગવતી જગદંબાની આ પરમ ગાથા સાંભળવાથી તેમજ તેની ભક્તિ કરવાથી દેવી ભગવતીએ સુરત રાજા અને વૈશ્ય સમાધિને મન વાંછિત ફળ આપ્યું જે માનવી આ પાવન કથા સાંભળશે તેની જ્ઞાન મોક્ષ યશ અને સુખની કલ્પના પરિપૂર્ણ થશે આ પ્રમાણે દેવી પુરાણનો અધ્યાય પાંચમો અહીં સમાપ્ત થયો બોલો મા ભગવતીની જય બોલો મા નવદુર્ગાની જય તો મિત્રો આપણે સાંભળ્યો દેવી પુરાણનો અધ્યાય પાંચમો નવરાત્રિના નવ દિવસમાં નવદુર્ગાની પૂજા આરાધના કરાય છે મા દુર્ગા એ દુર્ગુણ નાશિની છે મા દુર્ગાની પૂજા આરાધના કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો એ પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો મા ભગવતીને પ્રસન્ન કરવા આ નવ દિવસ તમે પૂજા આરાધના કે કંઈ ન કરી શકો તો શ્રીમદ્ દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે સાંભળી શકો છો જે સાંભળવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય નવરાત્રિના નવ દિવસ જો પૂરી શ્રદ્ધાથી તમે આ દેવી પુરાણનો પાઠ સાંભળશો તો તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય પાંચમો તમે પૂરી શ્રદ્ધાથી એક અચિત થઈને સાંભળ્યો જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે માની કૃપાને પ્રાપ્ત કરવા માટે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જય માં અન્નપૂર્ણા જય મા નવદુર્ગા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી